वेबिनार में स्वागत करे छे। वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ यू। 100 पार्टिसिपेंट जोड़ाई गया छे आपणी साथे ने आपणा पेनलिस्ट पण जोड़ाई गया छे। मोंटू कुमार पटेल नो पण राज्य आरोग्य ने परिवार कल्याण संस्थान आ वेबिनार में स्वागत करे छे। आजनो वेबिनार गुजरात स्टेट फार्मसी काउंसिल अने SIHFW वडोदरा ना संयुक्त उपक्रमे खास फार्मासिस्ट मित्रों माटे आयोजन करवामां आवेल छे। जे आ फार्मासिस्ट यूनियन ना संकलन में पहलो वेबिनार छे। अने आजे जे सौथी महत्वनी बाबत जे सौथी अगत्यनो टॉपिक छे एना विषे वात करीशुं। कारण के बेसिक्स ऑफ कोविड 19 जे ट्रेनिंग सीरीज नो पहला टॉपिक छे ए हवे बधा ज जाणे छे के कोविड रोग शुं छे, सेनाथी फैलाय छे, केवी रीते फैलाय छे, एना केसीस रिलेटेड बधी ज अपडेट आपणने गुज हेल्थ अने MOHFW नी वेबसाइट उपर सतत मळती रहे छे। परंतु एक आरोग्य कार्यकर तरीके, हेल्थ केर पर्सनल तरीके, फार्मासिस्ट तरीके के पछी हॉस्पिटल में कोई पण स्टाफ तरीके आपणे कई कई काळजी लेवी जोईए ए सौथी अगत्यनी वस्तु छे। तो एमां सौथी पहेलुं जे आपणुं सेशन छे आजे इन्फेक्शन प्रिवेंशन एंड कंट्रोल मेजर्स विशे वात करीशुं। एमां आपणी साथे SIHFW वडोदरा एटले के राज्य आरोग्य अने परिवार कल्याण संस्थान वडोदरा ना PHN ट्यूटर हर्ष गोस्वामी जोड़ाया छे। तो हर्ष गोस्वामी आपने पहला डिसइन्फेक्शन ऑफ नॉन कोविड एरियाज विषे माहिती आपसे, ऑफिसेस एंड नॉन कोविड एरियाज। अने त्यारबाद आपने PHN ट्यूटर हसमुख भाई पटेल ने सांभळीशुं जे आपने बायोमेडिकल वेस्ट मैनेजमेंट अने इन्फेक्शन कंट्रोल मेजर्स विषे वधु माहिती आपशे। तो हर्ष भाई ने विनंती छे કે આપનું પ્રેઝન્ટેશન શરૂ કરો। આપણી સાથે ઓલરેડી 140 જેટલા પાર્ટિસિપન્ટ જોડાઈ ગયા છે અને ઘણા ઝડપથી બીજા પણ જોડાઈ રહ્યા છે। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, 2 ને 5 તો થઈ જ છે, તો આપણે આપણું વેબિનાર શરૂ કરીએ। ઓવર ટુ યુ હર્ષભાઈ। ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન। આજે આપણે કોરોના વિશે થોડી વાત કરીશું। અવારનવાર તમે વેબિનાર જોતા જ હશો, તો આપણે નોન કોવિડ એરિયાઝ જે છે ત્યાં આગળ કેવી રીતે આપણે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરીશું એ બાબતે આપણે ચર્ચા કરીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણી ઓફિસીસ છે એમાં ઇન્ડોર એરિયાઝ છે, તો ઇન્ડોર એરિયાને કેવી રીતે આપણે ક્લીન કરીશું એના વિશે આપણે જોઈશું। તો ઇન્ડોર એરિયાઝ ઇન્ક્લુડિંગ ઓફિસીસ સ્પેસ, તો દરેક ઓફિસ જે છે આપણી એ રૂટીનલી ક્લીન થવી જોઈએ, જે આપણે સૌ જાણીએ છીએ। ઓફિસ બેઝિકલી મોર્નિંગમાં ક્લીન થવી જોઈએ, ઇફ જો મોર્નિંગમાં પોસિબલ ના હોય તો જ્યારે ઇવનિંગમાં સ્ટાફ જ્યારે બધો જતો રહેશે ત્યારબાદ ઓફિસ ક્લીન થવી ઘણી જરૂરી છે। ક્લીન કેવી રીતે કરશો? ક્લીન કરવા માટે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, ઘણા બધા પ્રિકોશન્સ રાખવાના છે। જ્યારે પણ ક્લીન કરો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ હાયર કન્ટામિનેટેડ એરિયા તરફ ક્લીન કરવાનું નથી। ક્લીન કરતી વખતે ફર્સ્ટ ઓફ ઓલ લેસ કન્ટામિનેટેડ એરિયા તરફ ક્લીન કરવાનું છે, ત્યારબાદ હાયર કન્ટામિનેટેડ એરિયા તરફ જવાનું છે, જેનાથી ઇન્ફેક્શનને આપણે સ્પ્રેડ થતા અટકાવી શકીશું। જો આપણે ફર્સ્ટ ઓફ ઓલ હાયર કન્ટામિનેટેડ એરિયામાં જઈશું તો ત્યાંથી લેસ કન્ટામિનેટેડ એરિયામાં આવીશું તો જે ઇન્ફેક્શન છે એ વધારે સ્પ્રેડ થશે। તો જે લેસ કન્ટામિનેટેડ એરિયા આપણી ઓફિસીસનો છે એ ફર્સ્ટ ઓફ ઓલ ક્લીન કરવાનો છે। ઓફિસીસમાં જે ઇન્ડોર એરિયાઝ છે જેવા કે લોબીસ, કોરિડોર્સ, સ્ટેરકેસ, ઓફિસ મે ઓફિસ રૂમ, મીટિંગ રૂમ, બધી જ જગ્યા ક્લીન ખાસ કરવી જરૂરી છે। લોબીઝ જે છે
એ અવારનવાર યુઝ થતી હોય છે, કોરિડોર્સ કે જ્યાં પબ્લિકની અવર જવર ઘણી હોય છે, તો આ બધી જગ્યા જે છે સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી ક્લીન કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કોવિડ એરિયામાં કામ કરીએ છીએ ત્યારે જ્યારે કચરો વાળીએ છીએ ત્યારે ડસ્ટ ઉડે છે, તો એ મોપિંગ થી જ આ વસ્તુને આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો જ્યારે પણ આપણે ક્લીન કરવું હોય ત્યારે સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી મોપ કરવાનું છે. કચરો વાળીશું તો ડસ્ટ ઉડશે, તો મોપ ઇઝ નેસેસરી. ઓફિસીસમાં જે છે હાઈ કોન્ટેક સરફેસ એરિયા છે, જ્યારે આપણે ઓફિસમાં કામ કરીએ છીએ તો અમુક જગ્યા એવી હોય છે જે રીતે અત્યારે સરકારે રેડ ઝોન, ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન જે રીતે કર્યું છે, ઓફિસમાં પણ આવું હોઈ શકે છે. રેડ ઝોનમાં આપણે જોવા જઈએ તો એલિવેટર બટન છે, હેન્ડલ્સ છે, પબ્લિક કાઉન્ટર્સ છે, ટેલિફોન છે, આ દરેકે દરેક વસ્તુ ફ્રિકવન્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં આવતી હોય છે. તો આ બધી જગ્યા પર ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ ખૂબ જ રહેલા છે. એના માટે જેને હાઈ કોન્ટેક્ટ સરફેસ એરિયાસ આપણે કહીએ છીએ. તો જ્યારે ઓફિસીસમાં એલિવેટર હોય છે, લિફ્ટના બટન હોય છે, તો એના માટેના અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઝ પણ તમે જોયા હશે કે એલિવેટર બટન શું કેવી રીતે યુઝ કરવાનો છે, લિફ્ટનો કેવી રીતે યુઝ કરવાનો છે, લિફ્ટમાં એન્ટર થયા પછી કઈ કઈ કાળજી રાખવાની છે. તો જ્યારે આપણી ઓફિસીસમાં આવા એલિવેટર્સ હોય છે તો તેને પણ સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી ક્લીન કરવાનું છે. અને જે હાઈ કન્ટેન્ટ સરફેસ એરિયા જે છે તેને દિવસમાં 2 વખત, મિનિમમ 2 વખત તો મોપ કરવાનું જ છે, અને એ પણ થરોલી સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી. એવું નથી કે ખાલી ગમે તે રીતે વોટરથી આપણે ક્લીન કરી દીધું અથવા તો મોપથી ક્લીન કરી દીધું. મોપથી ક્લીન કરવાનું છે, પણ આપણું જે કોન્સન્ટ્રેશન જે છે હાઇપોક્લોરાઇડ સોલ્યુશનનું તેનાથી જ કરવાનું છે. આ રીતે આપણે ફ્રિકવન્ટલી ટચ એરિયાસ ક્લીન કરવાના છે. એ રીતે ઓફિસનો ટેલિફોન હોય, લેન્ડલાઇન હોય, તો એ પણ અવારનવાર ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં આવતો હોય છે. તો જ્યારે એ ટેલિફોનનો તમે યુઝ કરો ત્યારે પણ એ અવારનવાર ફ્રિકવન્ટલી એને યુઝ કરતી પહેલા એને ક્લીન કરવો ખૂબ જ જરૂરી છે. ઘણી બધી જગ્યા એવા છે કોરિડોર્સમાં આપણે જોઈએ કે ડોર હોય છે, ડોરના જે હેન્ડલ્સ જે હોય છે એ મેટાલિક સરફેસના હોય છે, એલિવેટર જે હોય છે એની જે બટન્સ હોય છે એ મેટાલિક સરફેસ હોય છે. તો જેટલી પણ મેટાલિક સરફેસીસ છે ત્યાં આગળ ક્લીનલેસ કરવા માટે 70% આલ્કોહોલના સોલ્યુશનનો આપણે યુઝ કરવાનો છે. મેટાલિક સરફેસ પર આલ્કોહોલ સોલ્યુશન યુઝ કરવાથી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે, એના વાયરસ જે છે એ આપણે કિલ કરી શકે છે. એટલે મેટાલિક સરફેસ માટે 70% આલ્કોહોલના સોલ્યુશનનો આપણે યુઝ કરવાનો છે. દરેક ઓફિસના એન્ટ્રી પોઈન્ટ પર એક વ્યક્તિને અથવા તો સેનિટાઈઝરની બોટલ રાખવાની છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઓફિસમાં એન્ટર થાય છે ત્યારે એ પોતાના હાથને ફર્સ્ટ ઓફ ઓલ સેનિટાઈઝ કરે છે, અને તેના બાદ જ એ ઓફિસમાં એન્ટર થવાનું છે. જો શક્ય હોય તો માણસને ત્યાં રાખો, અને મેઇન પાવરની શોર્ટેજ હોય તો આપણે ત્યાં આગળ એક સેનિટાઈઝરની બોટલ રાખવી જરૂરી છે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઓફિસમાં એન્ટર થાય તો સેનિટાઈઝ હાથ કરીને જ થાય, જેથી ક્રોસ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરતું અટકાવી શકે છે. જ્યારે ઓફિસ ચાલતી હોય છે તો ઓફિસમાં મીટિંગ રૂમ છે, કોન્ફરન્સ રૂમ છે, આ દરેકે દરેક જગ્યા પર પબ્લિક હોય છે, આપણા સ્ટાફ મેમ્બર હોય છે, તો એ દરમિયાન મીટિંગ દરમિયાન રેસ્પિરેટરી એટિકેટ્સ મેન્ટેન કરવા ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ હાલમાં આપણે કોવિડની સિચ્યુએશનમાં જ્યારે મીટિંગ કરીએ જ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કર્યા બાદ જ આપણે મીટિંગ કરવાની છે, એ જે ગાઈડલાઈન છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની. તો એ દરમિયાન જ્યારે આપણને કફ અથવા તો ખાંસી અથવા તો છીંક આવે છે તો રેસ્પિરેટરી એટિકેટ્સ ખાસ મેન્ટેન કરવાના છે. જો આપણે માસ્ક પહેરેલું હોય, સરકારે બધાને માસ્ક નેસેસરી કરી દીધું છે, માસ્ક કમ્પલસરી છે, ઇફ જો આપણી પાસે એક ટાઈમે માસ્ક ના હોય તો રેસ્પિરેટરી એટિકેટ્સ કેવી રીતે મેનેજ કરશો? તમને શરદી અથવા તો ખાંસી આવે છે તો આ રીતે હાથ રાખવાનો છે, અને ત્યાં જ આપણે છીંક અથવા તો ખાંસી ખાવાની છે, જેનાથી જે જર્મ્સ અથવા બેક્ટેરિયા અથવા તો વાયરસ છે એ સ્પ્રેડ થતા આપણે અટકાવી શકીશું. જ્યારે પણ આપણે ક્લીનલીનેસ માટે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ, લાઈક મોપ છે, બકેટ છે, સોલ્યુશન છે, અને બીજા ઘણા બધા યુટેન્સિલ્સ છે, જેટલા પણ આપણે યુટેન્સિલ્સ લઈએ છીએ એ દરેકે દરેક આર્ટિકલ જ્યારે ક્લીનલીનેસનો પ્રોસેસ કમ્પ્લીટ થાય છે ત્યારે ક્લીન કરવા ખૂબ જ જરૂરી છે. જો આપણે ક્લીન નહીં કરીએ અને એવું ને એવું મૂકી રાખીશું તો ત્યાં આગળ
ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ ખૂબ જ રહેલા છે. જ્યારે પણ આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું હોય તો જે ક્લાસ ફોર વર્કર છે કે જે લોકો સફાઈમાં કર્મચારી તરીકે કામ કરે છે તો એ લોકોએ પીપીઈ પહેરવાની છે. આપણે પીપીઈ એટલે એક જ વસ્તુ ધ્યાનમાં આવે કે જે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે, કેપ ટુ ગ્લોવ્સ, ગ્લોવ્સ હેન્ડ, હેન્ડના ગ્લોવ્સ પ્લસ શૂઝ કવર. ના, આપણે જ્યારે નોન કોવિડ એરિયાઝમાં કામ કરીએ છીએ ત્યારે આ બધા પીપીઈની જરૂર નથી. કયા પીપીઈ પહેરશો તો હેન્ડ ગ્લોવ્સ છે, માસ્ક છે, ઇનફ છે આટલા, કારણ કે આપણે નોન કોવિડ એરિયામાં છે. જો કોવિડ એરિયામાં આપણે હોઈએ તો આપણે ઓલ પીપીઈ પહેરવી કમ્પલસરી છે, પણ જ્યારે આપણે નોન કોવિડ એરિયામાં કામ કરીએ છીએ ત્યારે પણ માસ્ક અને રબર ગ્લોવ્સ, જે હેવી ડ્યુટી રબર ગ્લોવ્સ આવે છે, તે પહેરવા ખૂબ જ જરૂરી છે ક્લાસ ફોર વર્કરને. તો તેનાથી આપણે ઇન્ફેક્શન સ્પ્રેડ થતું અટકાવી શકીએ છીએ. જ્યારે પણ ક્લિનલીનેસનો પ્રોસેસ કમ્પ્લીટ થાય છે ત્યારે સોપ એન્ડ વોટરથી હાથને કમ્પ્લીટલી વોશ કરવાના છે. એવું નથી કે આપણે નોન કોવિડ એરિયામાં કામ કરીએ છીએ એટલે ખાલી હેન્ડ સેનિટાઈઝ કરી દઈશું તો ચાલશે. ના, સોપ એન્ડ વોટરથી થરોલી 7 સ્ટેપ ઓફ હેન્ડ વોશ કમ્પ્લીટલી કરવાનું છે. આઉટડોર એરિયાઝ કે જે હાલ લોકડાઉન ને કારણે ઘણા બધા આઉટડોર એરિયાઝ બંધ જ છે. આઉટડોર એરિયાઝ આપણે જોઈએ કે એવા કે બસ સ્ટોપ છે, રેલવે પ્લેટફોર્મ છે, જેવા લોકડાઉન શરૂ થશે, ખુલશે લોકડાઉન, તો આ બધી જગ્યા પર ખૂબ જ રશ હશે, તો ત્યાં આગળ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ ઘણા છે. તો આઉટડોર એરિયાઝ પણ ક્લીન થવા ખૂબ જ જરૂરી છે, એ પણ સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી. આઉટડોર એરિયાઝ એવા છે કે જ્યાં ઇન્ફેક્શન ફેલાવાનું ચાન્સીસ ઓછું છે, કારણ કે ત્યાં ફ્રિકવન્ટલી અવર જવર ચાલુ હોય છે. હા, જો ત્યાં કોઈ કોવિડ પોઝિટિવ વ્યક્તિ આવી ગયો તો એનાથી ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સીસ વધારે છે, પરંતુ જ્યારે નોર્મલ પબ્લિક જ્યારે ત્યાં ફરતી હોય છે તો ત્યાં રિસ્ક ઓફ ઇન્ફેક્શનના ચાન્સીસ ઘણા ઓછા છે. ઇન્ડોર એરિયાઝમાં ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે છે, કારણ કે ત્યાં ઇન્ડોર એરિયામાં વેન્ટિલેશન પ્રોપર અમુક વખત નથી હોતું અને પબ્લિકની ગીચતા વધારે હોય છે. તો આઉટડોર એરિયાઝ પણ ક્લીન થવા ખૂબ જ જરૂરી છે. એના પછી આપણે જોઈશું પબ્લિક ટોયલેટ્સ કે જ્યાં ખૂબ જ અવર જવર હોય છે. આપણે અત્યારે રિસેન્ટલી જે કેસીસ સૌથી વધારે જોવા મળે છે મુંબઈમાં, ધારાવીમાં, તો ત્યાં આગળ પબ્લિક ટોયલેટ્સનો પબ્લિક ખૂબ જ પ્રમાણમાં યુઝ કરે છે. તો પબ્લિક ટોયલેટ્સ જે જાહેર શૌચાલય છે, લોકડાઉન ખુલ્યા બાદ ઘણા બધા લોકો એનો યુઝ કરશે, તો આવા કેસીસમાં પબ્લિક ટોયલેટ્સ પણ થરોલી ક્લીન થવા ખૂબ જ જરૂરી છે. આ જગ્યા પરથી ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સીસ ખૂબ જ છે. તો પબ્લિક ટોયલેટ કેવી રીતે ક્લીન કરીશું? તો ટોયલેટ પોટ છે અથવા કમોડ છે તો એને સેનાથી, કયા એજન્ટથી ક્લીન કરીશું? એઝ યુઝ્યુઅલ આપણે જે યુઝ કરીએ છીએ સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ 1% સોલ્યુશન અથવા તો ડિટર્જન્ટ પાવડર. તો એને ક્લીન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ઇનસાઇડ જે પોટ છે, કમોડ છે, એનું ઇનસાઇડ જે છે સ્ક્રબ વિથ ધ એજન્ટ એન્ડ લોંગ એન્ગ્યુલર બ્રશ. આપણે જે લોંગ બ્રશ છે ટોયલેટ ક્લીન કરવા માટે કરે છે એ બ્રશનો યુઝ કરવાનો છે, અને ઇનસાઇડની સરફેસ જે છે એ ક્લીન કરવાની છે. ધેન આઉટર સાઇડ, આઉટર સાઇડને પણ ક્લીન વિથ ધ એજન્ટ એન્ડ સ્ક્રબર. આઉટર સાઇડ જ્યારે ક્લીન કરો છો ત્યારે સ્ક્રબરનો યુઝ કરવાનો છે. તો આ રીતે બોથ ઇનર સાઇડ અને આઉટર સાઇડ બંને જગ્યા થરોલી ક્લીન કરવાની છે. એના પછી જોઈએ લીડ અથવા તો કમોડ, તો એને કેવી રીતે ક્લીન કરશો? એને ક્લીન કરવા માટે નાયલોન સ્ક્રબર, સોપ પાવડર અથવા તો ડિટર્જન્ટનો યુઝ કરીશું અને સોડિયમ હાઇપોક્લોરાઇડનું સોલ્યુશનનો પણ યુઝ કરીશું. એને ક્લીન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ લીડ અથવા કમોડને વેટ કરવાનું છે, ભીનું કરવાનું છે, એના સ્ક્રબ કરવાનું છે અને સોપ એન્ડ વોટરથી નાયલોન સ્ક્રબરથી ઇનસાઇડ ને આઉટસાઇડ બોથ એરિયાનો ક્લીન કરવાનો છે. એ કમ્પ્લીટ ક્લીન થઈ ગયા બાદ સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી એને વાઇપ આઉટ કરવાનું છે, એટલે એને તે સાફ કરવાનું છે. આ રીતે કરશો તો ત્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ ઘણા ઓછા રહે છે. ટોયલેટ ફ્લોર છે, લીડ કમોડ ટોયલેટ પોટ આપણે ક્લીન કરી દીધું, એના પછી બહારનો એરિયા આવે છે ટોયલેટ ફ્લોર. જે ફ્લોર્સ છે ફ્લોરને ક્લીન કરવા માટે સોપ એન્ડ વોટરનો તમે યુઝ કરી શકો છો, ડિટર્જન્ટનો યુઝ કરી શકો છો, સ્ક્રબિંગ કરી શકો છો, નાયલોન સ્ક્રબ યુઝ કરી શકો છો અને 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનને છેલ્લે વાઇપ આઉટ કરવાનું છે. તો એને કેવી રીતે ક્લીન કરશો? ફ્લોર જે છે ફ્લોરને સોપ એન્ડ વોટરથી સ્ક્રબ કરવાનું છે, બ્રશની મદદથી સ્ક્રબિંગ કરવાનું છે, એના પછી રનિંગ વોટરથી વોશ આઉટ કરવાનું છે,
પોઝ થઈ ગયા બાદ સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી ત્યાં આગળ ડાયલ્યુશન રેડીને ત્યાં આગળ ક્લીન કરવાનું છે, અથવા તો ત્યાં મોપિંગ સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી કરવાનું છે, જેથી ત્યાં જર્મ્સ, બેક્ટેરિયા, વાયરસ, કોઈ પણ વસ્તુ હશે એ કિલ થઈ શકે. એના પછી આપણે જોઈશું સિંક. સિંકને કેવી રીતે ક્લીન કરશો? એને પણ ક્લીન કરવા માટે સોપ પાવડર છે, ડિટર્જન્ટ, નાયલોન સ્ક્રબર છે અને સોડિયમ હાઇપોક્લોરાઇડનું 1% સોલ્યુશન. ફર્સ્ટ ઓફ ઓલ સિંકને સ્ક્રબ કરવાનું છે નાયલોન સ્ક્રબરથી. એમાં આપણે એજન્ટ યુઝ કરીશું સોપ પાવડર અથવા તો ડિટર્જન્ટ. એનાથી થરોલી સ્ક્રબ કરવાનું છે, ત્યારબાદ રનિંગ વોટરથી તેને ક્લીન કરવાનું છે અને છેલ્લે સોડિયમ હાઇપોક્લોરાઇડના ડાયલ્યુશનનું જે સોલ્યુશન આપણે જે બનાવેલું છે તેનાથી આપણે વાઇપ આઉટ કરવાનું છે. શાવર્સ એરિયા, ટેપ્સ એન્ડ ફિટિંગ્સ, તો એને કેવી રીતે ક્લીન કરશો? એને ક્લીન કરવા માટે વોર્મ વોટર, ડિટર્જન્ટ પાવડર અને નાયલોન સ્ક્રબરનો યુઝ કરવાનો છે. 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ અને 70% આલ્કોહોલ વાળું સોલ્યુશન. કારણ કે ટેપ્સ જે નળ જે છે, નળ એ સ્ટીલ મેટાલિકના બનેલા હોય છે, તો મેટાલિક સરફેસને ક્લીન કરવા માટે આપણે 70% આલ્કોહોલના સોલ્યુશનનો યુઝ કરવાનો છે. તો એને કેવી રીતે આપણે ક્લીન કરીશું, એનો પ્રોસિજર કેવી રીતે કરીશું? થરોલી સ્ક્રબ્સ ધ ફ્લોર. ફર્સ્ટ ઓફ ઓલ ફ્લોરને ક્લીન કરવાના છે, ટાઇલ્સને ક્લીન કરવાની છે વોર્મ વોટરથી અથવા તો ડિટર્જન્ટ પાવડરથી. ત્યારબાદ જે ટેપ્સ અને ફિટિંગ્સ જે છે એને વાઇપ આઉટ કરવાના છે ક્લોથથી અને ડિટર્જન્ટના સોલ્યુશનથી. ત્યારબાદ જે ટેપ્સ છે ઇનર સરફેસ અને આઉટર સરફેસ બોથ સરફેસને આપણે ક્લીન કરવાની છે. આ બધું કમ્પ્લીટ થઈ ગયા બાદ સોડિયમ હાઇપોક્લોરાઇડના 1% સોલ્યુશનથી ત્યાં મોપ આઉટ કરવાનું છે અને જે મેટાલિક સરફેસ છે ત્યાં આગળ 70% આલ્કોહોલવાળા સ્ક્રબ સેનિટાઇઝરથી આપણે વાઇપ આઉટ કરવાનું છે. સોપ ડિસ્પેન્સર એટલે કે સાબુદાની, એને કેવી રીતે આપણે ક્લીન કરીશું? એને ડિટર્જન્ટ અને વોટરથી આપણે ક્લીન કરવાની છે. જ્યારે આપણે એને ક્લીન કરીએ છીએ તો સાબુદાનીને સ્ક્રબ કરવાની છે. સ્ક્રબ કર્યા બાદ તે સાબુ પાવડરથી એને ક્લીન કરવાની છે અને એના પછી પાણી રેડીને એને સાફ કરવાની છે અને ડ્રાય થવા દેવાની છે. આ રીતે આપણે આ દરેક વસ્તુ ક્લીન કરવાની છે. જ્યારે પણ આપણે સોડિયમ હાઇપોક્લોરાઇડ નું સોલ્યુશન યુઝ કરીએ ત્યારે એ ફ્રેશ હોવું જરૂરી છે. એ પડી રહેલું સોલ્યુશન આપણે યુઝ કરવાનું નથી. જ્યારે પણ આપણે એ સોલ્યુશનનો યુઝ કરવાનો છે, ફ્રેશ જ સોલ્યુશન બનાવવાનું છે. ડિસઇન્ફેક્શન માટે સ્પ્રેનો યુઝ કરવાનો નથી. જો આપણે કોઈ પણ જગ્યાએ સ્પ્રેનો યુઝ કરીશું તો ત્યાં આગળ એરનું સર્ક્યુલેશન વધી જાય છે. સ્પ્રે મારીશું એટલે ત્યાં આગળ એર વધારે જાય છે અને એના લીધે કન્ટામિનેશન અથવા તો ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ ખૂબ જ રહેલા છે. એટલે સ્પ્રેનો યુઝ આપણે બને ત્યાં સુધી કરવાનો નથી. ક્રોસ ઇન્ફેક્શનને આપણે પ્રિવેન્ટ કરવા માટે ક્લીનિંગ મટીરિયલ જે આપણે યુઝ કરે છે, મોપ છે, બકેટ છે, વાઇપિંગ ક્લોથ છે, એ દરેકે દરેક વસ્તુ એટ ધ એન્ડ ઓફ પ્રોસિજર એને ડિસઇન્ફેક્ટ કરવાના છે. દરેક પ્રોસિજર કરતી વખતે મોર્નિંગમાં ક્લાસ 4 વર્કરને હેવી ડ્યુટી રબર ગ્લોવ્સ પહેરવાના છે, અથવા તો જો એ હેવી ડ્યુટી રબર ગ્લોવ્સ ના હોય તો આપણા જે નોર્મલ ગ્લોવ્સ છે એની 2 પેર પહેરીને એ લોકો યુઝ કરી શકે છે. ત્યારબાદ ડિસઇન્ફેક્ટ કરતી વખતે ઇક્વિપમેન્ટ જેટલા પણ છે એ ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરતા પહેલા અને યુઝ કર્યા બાદ બંને વખત ક્લીન કરવા ખૂબ જ જરૂરી છે. જો એ ક્લીન નહીં કરીએ તો ક્રોસ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ખૂબ જ ચાન્સીસ રહેતા છે. બકેટ્સ અથવા તો મોપ્સ જેટલી બી વસ્તુ છે ક્લીન થઈ ગયા પછી બ્લીચ સોલ્યુશન અથવા તો ગરમ પાણીથી તેને વોશ આઉટ કરવાના છે અને ત્યારબાદ એને જે જગ્યા નક્કી કરેલી છે ક્લીનિંગ આર્ટિકલ્સની જે કોર્નર બનાવેલો છે ત્યાં આગળ દરેકે દરેક વસ્તુને આપણે ફિક્સ કરવાની છે, મૂકવાની છે. જે રીતે ફર્સ્ટમાં મેં તમને એની સાથે વાત કરી કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ એટલે આપણા માઇન્ડમાં એક જ વસ્તુ આવે છે કે કેપથી લઈને શૂઝ કવર સુધીનું બધું, પણ એ બધી વસ્તુ કોવિડ એરિયામાં છે. આપણે જ્યારે નોન કોવિડ એરિયામાં કામ કરીએ છીએ
તો રબર બૂટ્સ પહેરી શકો છો, ગ્લોવ્સ પહેરી શકો છો અને ટ્રિપલ લેયર માસ્ક, ધીસ થિંગ્સ આર નેસેસરી. આનાથી બીજી એક્સ્ટ્રા વસ્તુની જરૂર નથી. ઇન બિટવીન પ્રોસીજર, જ્યારે ક્લિનલીનેસનો પ્રોસીજર ચાલુ છે એ દરમિયાન જો રબર ગ્લોવ્સ ટેર થઈ જાય છે, ફાટી જાય છે, તો તાત્કાલિક બીજા ગ્લોવ્સ પહેરવાના રહેશે. અથવા તો ગ્લોવ્સ પહેરતાની સાથે જેમાં કોઈ ડિફેક્ટ જણાય અથવા તો ડેમેજ જણાય તો તરત જ એ ગ્લોવ્સને ડિસ્કાર્ડ કરવાના છે અને નવી પેર ગ્લોવ્સની પહેરવાની છે. પીપીઈ શુડ બી રિમૂવ એન્ડ ડિસ્કાર્ડ આફ્ટર ક્લિનિંગ એક્ટિવિટીઝ આર કમ્પ્લીટેડ. જે રીતે આપણે વાત કરી થરોલી બાયોમેડિકલ વેસ્ટના જે મેનેજમેન્ટ છે એ પ્રમાણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સને બાયોમેડિકલ વેસ્ટ પ્રમાણે એનો ડિસ્કાર્ડ કરવાનો છે. હેન્ડ વોશ કરવાના છે, હેન્ડ સેનિટાઈઝ કરવાના નથી. થરોલી 7 સ્ટેપ ટુ સોપ એન્ડ વોટરથી હેન્ડ સેનિટાઈઝ કરવા ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે પીપીઈનું એક એક વસ્તુ રિમૂવ કરે છે, ધારો કે રબર ગ્લોવ્સ છે અથવા તો ટ્રિપલ લેયર માસ્ક છે, રબર બૂટ છે, ઈચ આર્ટિકલ જ્યારે તમે રિમૂવ કરો છો ત્યારે હેન્ડ વોશ કરવા ખૂબ જ જરૂરી છે. ઇન બિટવીન આ આર્ટિકલ્સ તમે રિમૂવ કરો છો ત્યારે હેન્ડ સેનિટાઈઝ કરી શકો છો. પરંતુ જ્યારે પ્રોસીજર કમ્પ્લીટ થાય ત્યારે થરોલી 7 સ્ટેપથી સોપ એન્ડ વોટરથી હેન્ડ વોશ કરવા ખૂબ જ જરૂરી છે. તો થેન્ક યુ, આ સાથે મારું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. તો ઓવર ટુ લિપિ મેડમ. થેન્ક યુ વેરી મચ હર્ષભાઈ, આપે માહિતી આપી એકદમ શોર્ટમાં ટુ ધ પોઈન્ટ અને જે નેસેસરી છે તે જ. તો હવે નેક્સ્ટ સેશન તરફ આગળ વધીએ. પાર્ટિસિપન્ટને જો કોઈ સવાલ હોય તો આ વેબિનારના અંતે પૂછી શકશે. ક્વેશ્ચન આન્સર સેશન આપણે રાખીશું. એ પહેલાં આપણે હસમુખભાઈ પટેલ પીએચએન ટ્યુટરને સાંભળીએ, જે આપણને ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેઝર્સ વિશે માહિતી આપશે. પેનલિસ્ટ કે આગે ચેન્જ કરવાનું છે. અનિશાબેન આજે રેકોર્ડિંગ કરો. આજનું મારું પ્રેઝન્ટેશન પીપીટી મોકલી દે, તારીખ કઈ છે? સેકન્ડ. બંને ઓન છે, અવાજ આવે છે. હેલો, હેલો, ઓકે, સોરી. મોન્ટુ પટેલજી, સોરી, થેન્ક યુ વેરી મચ ફોર યોર રિપ્લાય. ટેકનિકલ એરરને લઈને અવાજ નહોતો આવી શકતો બીજા પીસી પર, એટલા માટે આપણે થોડું વેઇટ કર્યું. પણ જો તમામને અવાજ આવી ગયો તો હું હસમુખ દીપ, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વડોદરાથી
आप सबनું સ્વાગત કરું છું આજે જે વેબિનારમાં જોડાયેલા તમામ ફાર્માસિસ્ટ પ્રોફેસર ભાઈઓ અને બહેનો જે આપણા મેડિકલ પ્રોફેશનની સાથે જોડાયેલા એક બેકબોન સર્વિસિસમાં જોડાયા છે. હવે આજના આ વેબિનારમાં મિસ્ટર હર્ષ સરે જે આપણને ઇન્ફોર્મેશન આપી એમાં જનરલ એરિયા એટલે કે નોન કોવિડ એરિયાના ક્લિનિંગ એરિયા વિશે આપણી સાથે માહિતી શેર કરી. આજના એ ટોપિકમાં એ સિવાયનો બાકીનો જે ભાગ છે એ પાર્ટ છે કે ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, એ વિશે આજે આપણો આખો આ ક્લાસ છે એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા જોઈએ કે હાલના તબક્કે આપણે અત્યારે શાની વાત કરી રહ્યા છીએ. હાલે કોવિડ 19 થી તમામ વ્યક્તિ માહિતગાર છે. હું એક કન્ટેન્ટ કે પીપીટી સાથે શેર કરી દઉં છું જેથી આપણે જોઈ શકીએ અને સાથે બોલી શકીએ. કદાચ એવું કહી શકાય કે થોડો સમય પહેલા એટલે કે 5-6 મહિના પહેલાની વાત હોય તો ત્યારની આખી લાઈફ અલગ હતી અને આજે જુઓ જ્યારે આપણે અત્યારે બે માં સાથે બેઠા છીએ ત્યારે આખી લાઈફ થોડા સમયમાં ચેન્જ થઈ ગઈ. એકમાત્ર વાયરસને કારણે જે પહેલા કદી બની શકે કેટલી આપણી પૂરી લાઈફ દરમિયાન ઘણા લોકો અનુભવ ન કર્યો હોય. હું મારો વ્યક્તિગત વાત કરું તો મેં પણ અનુભવ નથી કર્યો. કોવિડ 19 ની ફર્સ્ટ વાર આપણે આ જયારે વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલા એ જોઈએ કે કોવિડ 19 નું શોર્ટ ઇન્ટ્રોડક્શન બધા જ હવે માહિતગાર થઈ ગયા છે. તમામ માહિતગાર થઈ ગયા છે એટલે વિગતવાર માહિતી ન લેતા પણ ટૂંકમાં આપણે એટલે માહિતી જોઈ લઈએ કે કોરોના વાયરસ એ આ કોરોના વાયરસની લાર્જ ફેમિલીનો આ એ આવે અત્યારે આવેલો નવો વાયરસ છે. એનું શરૂઆતનું નામ હતું એન કોવિડ 19. એન ફોર નોવેલ, CO for corona, VI for virus અને D for 19 એટલે કે disease 19 પ્રથમવાર ડિસેમ્બર 2019 માં જોવા મળ્યો એટલા માટે એનું નામ એન કોવિડ 19 હતું. અને આ વાયરસ છે આ પહેલા 2002 માં એક SARS અને 2012 માં MERS આ બંને જે disease થઈ ગયા એનાથી આપણે માહિતગાર છીએ. આ કોરોના વાયરસ જે છે એ શરૂઆત ક્યાંથી થઈ, તમે વુહાન સિટીથી થઈ અને ત્યારબાદ મોટા ભાગના દુનિયાના દેશો આજે સંક્રમિત થયા છે તમામ માહિતી આપણને ખબર છે. આ કોરોના વાયરસ જેને એન કોવિડ 19 તરીકે આપણે શરૂઆતમાં ઓળખ્યા તેનું ઓફિશિયલી નામ પાછળથી SARS કોરોના વાયરસ 2 એટલે SARS COV2 તરીકે આપણે ઓળખી રહ્યા છીએ. ટ્રાન્સમિશન વિશે પણ તમે માહિતગાર છો કે આનું મોડ ઓફ ટ્રાન્સમિશન શું હોય છે ખૂબ જ ક્લિયર. અત્યારે હાલના સંજોગોમાં જોઈએ તો SARS કોવિડ 2 એ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થઈ રહ્યું છે અને ખાસ કરીને જોઈએ તો રેસ્પિરેટરી ડ્રોપલેટ છે કે જે એક વ્યક્તિ ખાંસી ખાય અથવા તો એક્સેલ કરે એટલે કે શ્વાસ બહાર કાઢે અથવા એને કફિંગ કે સ્નીઝિંગ એવું થયું હોય તે દરમિયાન જે કે ડ્રોપલેટ નીકળે છે અને એનાથી ઇન્ફેક્ટેડ ફોમાઇટને ટચ કરે ત્યારે પણ ફેલાય છે. SARS કોરોના વાયરસ જે છે એ માત્ર ને માત્ર હ્યુમન ટુ હ્યુમન ફેલાય છે પણ એની સાથે એવા ઓબ્જેક્ટ કે સરફેસ કે જે ઇન્ફેક્ટેડ પર્સનના આવા સિક્રીશનથી ઇન્ફેક્ટેડ થયા હોય એ થયેલા ટચ જેને ફોમાઇટિસ તરીકે ઓળખીએ છીએ એને પણ એકવાર ટચ કરે વ્યક્તિ અને પોતાના હાથથી નાક અથવા તો આંખને ટચ કરે તો એ રોગ સામાન્ય રીતે ફેલાઈ શકે છે. બીજી એક રીત એવી છે કે ફેલાવાની કે કોઈ પણ એવો વ્યક્તિ કે જે સસ્પેક્ટેડ અથવા તો કન્ફર્મ કેસની કેર સાથે જોડાયેલો હોય તો પણ એ રોગ ફેલાય એના દ્વારા એના કોન્ટેક્ટમાં આવવાથી રોગ ફેલાઈ શકે છે. અથવા એવું પણ ક્યારેક બને છે કે જો ઇમ્યુનિટી વ્યક્તિની સારી હોય તો આવા દર્દી એસિમ્પ્ટોમેટિક હોય એટલે કે આના સામાન્ય કોરોના જ્યારે આવ્યો ત્યારે સામાન્ય જેના ત્રણ લક્ષણ હતા કે તાવ આવવો ત્યારબાદ એને ખાંસી થવી અને ત્રીજું શ્વાસ ચડવો એટલે કે બ્રીધિંગ ડિફિકલ્ટી. હવે આવા કોઈ વ્યક્તિને જો સારી ઇમ્યુનિટી હોય અને પેશન્ટ ઓર એસિમ્પ્ટોમેટિક હોય એવા વ્યક્તિના એને કેરિયર તરીકે આપણે ઓળખીએ છીએ એના સંપર્કમાં આવે તો પણ આ રોગ ફેલાવાની શક્યતા રહેલી છે. જેમ જેમ સમય અને દિવસ બદલાતા જાય છે તેમ આ રોગ દુનિયા માટે ડિસેમ્બર 2019 નવો હતો અને અત્યારે આપણે બધા થોડી ઘણી વિગતવાર માહિતીથી જાણકાર થયા છે પરંતુ આ રોગ આપણા માટે ત્યારે પણ નવો હતો, આપણા દેશ માટે પણ નવો હતો અને સમગ્ર વિશ્વ માટે પણ નવો હતો અને આજે પણ નવો છે. આ વાયરસ છે એ પોતાનું એટીટ્યુડ સમય સમય ચેન્જ કરે છે. WHO ની રિસેન્ટ ગાઈડલાઈન મુજબ જોઈએ તો શરૂઆતમાં માત્ર એના ત્રણ જ લક્ષણ હતા કે ફીવર આવવો, કફિંગ થવું અને બ્રીથિંગ ડિફિકલ્ટી. રાઈટ નાઉ ધેર ઇઝ અ 9 સિમ્પટમ, ધેટ મીન્સ 6 અનધર સિમ્પટમ્સ એડ લાઈક ધેટ ફર્સ્ટ વન, એટલે કે નવા 6 સિમ્પટમમાં ઉમેર્યા છે. એક તો માથું દુખવું અથવા બોડીમાં મસલ્સ દુખવા, સૂંઘવાની શક્તિ આપણી જતી રહી શકે, ત્યારબાદ આપણને આ સાથે તાવ પણ આવે, આવા અન્ય 6 લક્ષણ નવા ઉમેર્યા છે. તાવ એટલે કે
એક સાથે આપણને ધ્રુજારી સાથે તાવ આવે એટલે કે ચિલ્સ જેને કહીએ છીએ, અને એની સાથે વાઇબ્રેશન જેવું એટલે ફીવર વિથ ચિલ્સ કહે છે, એ પણ એનું એક સાઇન સિમ્પટમ અત્યારે કહેવાય રહ્યું છે. તો આવા લક્ષણો સાથે અત્યારે ટોટલ કોરોનાના 9 જેટલા જે લક્ષણ છે એમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો આનો ટેસ્ટ કરાવવો અથવા તો એની ફર્ધર ટ્રીટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે. હાલના તબક્કે આપણે મોડ ઓફ ટ્રાન્સમિશન જોઈ રહ્યા હતા, જેમાં પહેલા 3 સિમ્પટમ હતા, હવે 9 સિમ્પટમ છે. એટલે આવા એ સિમ્પટમવાળી વ્યક્તિ પણ બીજાને રોગ ફેલાવી શકે છે. હવે ઇન્ફેક્શન કંટ્રોલ, આજના જે ટોપિકની વાત કરીએ, ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ છે. તો આ ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ જેને IPC તરીકે ઓળખીએ છીએ, તો એ શું છે? ઇટ ઇઝ અ સાયન્ટિફિક એપ્રોચ છે કે જે એક વ્યક્તિને બીજા વ્યક્તિ તરફથી લાગતું ઇન્ફેક્શન અથવા થતા નુકસાનથી અટકાવવા માટેનું એક સોલ્યુશન છે. પેશન્ટને પણ બચાવે છે અને એની સાથે જોડાયેલા અન્ય હેલ્થ કેર વર્કરને પણ બચાવવા માટેનું આ એક સાયન્ટિફિક એપ્રોચ છે. હવે આપણે જોઈએ કે આના મુખ્ય સાયન્ટિફિક એપ્રોચ આનું રીઝન શું છે, કે રેશનલ શું છે આના માટે. તો આના રેશનલ શું છે કે ફર્સ્ટ વન, પેશન્ટની સેફ્ટી રાખી શકાય, એટલે કે પેશન્ટને સુરક્ષિત રીતે કેર આપી શકીએ અને એને બીજું ઇન્ફેક્શન ન મળી શકે. અને જે હેલ્થ કેર સર્વિસીસ આપણે આપીએ છીએ તે ક્વોલિટી હેલ્થ કેર સર્વિસીસ આપણે આપી શકીએ, એટલા માટે આપણે ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલના પ્રોટોકોલ જાળવવા જોઈએ. હવે ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલના આપણે જે પ્રોટોકોલ જોઈએ, એ પહેલા જોઈ લઈએ કે જે હેલ્થ કેર પ્રોફેશનલ છે એને આનું કેટલું જોખમ રહેલું છે, રિસ્ક છે કે નહીં. તો આપણે જોઈએ કે કોણ આની સાથે જોડાયેલા છે. તો એક સફાઈ કામદાર, કેવો વ્યક્તિ જે હોસ્પિટલ ક્લિનિક કેવા એરિયામાં કામ કરીએ જે સફાઈ સાથે જોડાયેલા હોય, નર્સિંગ પ્રોફેશનની સાથે જોડાયેલા હોય છે, ફિઝિશિયન હોય, સર્જન હોય, અથવા તો જે એની ડાયટની સર્વિસીસ આપે છે, ફાર્માસ્યુટિકલ્સ જે સર્વિસીસ આપી રહ્યા છે તેવા આપણા ફાર્માસિસ્ટ ભાઈઓ બહેનો, આ તમામ સ્ટાફ છે એ તમામે તમામ સ્ટાફને રિસ્ક રહ્યું છે. કોઈ ઓપીડીમાં કામ કરતું હોય, ક્લિનિકમાં જે કોઈ નો ઓડિયો ચાલુ હોય માઇક્રોફોન બંધ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. પાર્ટિસિપેન્ટ જે જોડાયા છે, જોડાયેલા પાર્ટિસિપેન્ટ છે તેઓને રિક્વેસ્ટ છે કે પોતાનું માઇક્રોફોન સ્ક્રીન પરથી ઓન ઓફ કરી દે. થેન્ક યુ. તો ઇન્ફેક્શન નું રિસ્ક કોને કોને રહેલું છે? દરેક વ્યક્તિ કે જે એક દર્દીની સારવાર સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલ છે, ધોઝ હુ આર કનેક્ટેડ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કેર આર એટ અ રિસ્ક ફોર COVID-19. દરેક વ્યક્તિ આની સાથે જોડાયેલા વ્યક્તિ. હવે આ જે આઉટબ્રેક અત્યારે જે મહામારી વિશ્વમાં ફેલાઈ રહેલી છે, એ મહામારીમાં IPC ના ગોલ શું છે? તો IPC ના ક્લિયર કટ ગોલ છે કે આપણે જે કઈ પ્રિકોશન હતો પ્રોટોકોલને ફોલો કરીશું, એ ફોલો કરવાથી આપણે આ જે ઇન્ફેક્શન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થતું અટકાવી શકીએ અથવા ઓછું કરી શકીએ, એટલે કે રિડ્યુસ ટ્રાન્સમિશન. સેકન્ડ વન, જે પેશન્ટ છે પેશન્ટની સાથે પેશન્ટની સેફટીને વધારવા માટે, તથા જે સ્ટાફ અથવા તો એની વિઝિટ માટે એટલે કે પેશન્ટને જોવા માટે કે વિઝિટમાં આવતા વ્યક્તિ, એની સાથે જોડાયેલા હેલ્થ કેર વર્કર, સ્ટાફ અને પેશન્ટ, ત્રણે ત્રણની સેફટીને વધારવા માટે છે. ફોર્થ વન છે કે જે ઓર્ગેનાઇઝેશન કે હેલ્થ કેર ફેસિલિટી છે, એ આવો જ્યારે મહામારી કે આઉટબ્રેક જ્યારે બહાર થઈ જાય, એટલે કે એપિડેમિક હોય કે પેન્ડેમિક સિચ્યુએશન થાય, તો એ પોતે એની પોતાની એબલ રીતે આને હેન્ડલ કરી શકે અથવા તો કેપેબિલિટીથી કામ કરી શકે અને સારી સર્વિસ આપી શકે છે. અને લાસ્ટ વન એક છે કે જે હોસ્પિટલ જે છે એ પોતે હોસ્પિટલ એક દર્દી એક સારવાર કે એક રોગ લઈને આવ્યો છે, અન્ય કોઈ રોગ લઈને ન જાય અથવા તો અન્ય ઇન્ફેક્શન ન લઈ જાય, જેને આપણે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહીએ છીએ, જેને નેઝોકોમેલ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખીએ છીએ, એવું ન થાય. અને હોસ્પિટલમાં આવેલા વ્યક્તિ જે સારવાર હેઠળ આવ્યા છે તેને લો, એનું રિસ્ક આપણે રિડ્યુસ કરી શકીએ અથવા લો કરી શકીએ, એ આના મુખ્ય ગોલ છે. હવે જનરલ એડવાઇસ શું છે કે કોરોના વાયરસ એટલે કે COVID-19ની જનરલ, બિલકુલ જનરલ એડવાઇસ અને દરેકે દરેકે વ્યક્તિએ ફોલો કરવા જેવી એડવાઇસ, એની સૌથી પહેલી છે કે અવોઇડ ક્લોઝ કોન્ટેક્ટ. એટલે કે જે સોશિયલ ડિસ્ટન્સિંગનો આપણો નવો શબ્દ ટૂંક સમયમાં છેલ્લા 6 મહિનામાં શીખ્યા છે, એનો સંપૂર્ણ ઉપયોગ કરો. એકચ્યુઅલમાં ઇટ ઇઝ અ ફિઝિકલ ડિસ્ટન્સિંગ પણ આપણે એને કહી શકીએ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ તો ફિઝિકલ ડિસ્ટન્સ 1 મીટર જાળવી શકીએ, પણ સોશિયલ ડિસ્ટન્સિંગને બદલે આપણે એને ફિઝિકલ કહીશું, કારણ કે તમે વિડીયો કોલિંગ અથવા ફોનથી પણ જોડાઈ શકો છો. એટલા બીજું અગત્યનો મુદ્દો જે સેકન્ડ સ્ટેપ છે, ફ્રિક્વન્ટ હેન્ડ હાઇજીન છે. એટલે કે જ્યારે આ હેન્ડ હાઇજીન માટે WHO એ 5 પાસા આપ્યા છે અથવા તો 5 વસ્તુ તમને સજેસ્ટ કરી છે. ફર્સ્ટ વન છે પેશન્ટને અડતા પહેલા, બીજું કોઈ પણ પ્રોસીજર કરતા પહેલા ક્લીન પ્રોસીજર હોય કે એસેપ્ટિક પ્રોસીજર હોય છે, ત્રીજું છે પેશન્ટનું યુરિન અથવા તો એવી કોઈ પણ બેગને ખાલી કરતા, નંબર 4 પેશન્ટને ટચ કર્યા પછી, અને નંબર 5
નંબર 5 અને છેલ્લો કે પેશન્ટ ના સરાઉન્ડિંગ એરિયા કે ઓબ્જેક્ટ ને ટચ કર્યા પછી હેન્ડ વોશ કરવા જોઈએ. આ જે છે એ ટેકનિકલ વાત નહીં, સામાન્ય ભાષામાં કહીએ તો પોતે ઘરે રહેતા અથવા ઓફિસમાં જેઓ પેશન્ટ સાથે સીધી સેવામાં ન હોય તે કોઈ પણ વ્યક્તિ સસ્પેક્ટેડ કેસ તમારા ટેબલ પર ટચ કરીને જાય, નજીક આવે છે, અથવા તમે ડોરનો નોબ કે લાઇટ સ્વિચ એવી ટચ કરો છો જેની તમને એવી ખબર નથી કે આને તમારા પહેલા કોને ટચ કરેલું, તો આવા સમય દરમિયાન તમારે હેન્ડ વોશિંગ કરવું જરૂરી છે, જેને ફ્રીક્વન્ટ આપણે હેન્ડ હાઇજીન કહીએ છીએ. હેન્ડ હાઇજીન પાછળના આપણે ભાગમાં જોઈશું કે બે પ્રકારે કરી શકાય છે. એક આલ્કોહોલ બેઝ હેન્ડ રબ હોય છે એનાથી, અને સેકન્ડ વન છે જેમ હર્ષભાઈ આગળની સાઈડમાં કહ્યું અને વારંવાર એના પર ભાર મૂકીને તમને સમજાવ્યું કે જે જગ્યાએ શક્ય ના હોય ત્યાં ડિટર્જન્ટ એટલે કે સોપ અને પાણીથી, રનિંગ વોટર ટેપ વોટરથી પણ આપણે હેન્ડ વોશ કરવા જોઈએ. ત્રીજું છે કે કેટલાક વ્યક્તિઓ કે જેને રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય, એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય, અપર રેસ્પિરેટરી હોય કે લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય, એવા વ્યક્તિના સાઇન સિમ્પટમ દેખાય તો રેસ્પિરેટરી એટિક્યુટ જાળવવા જોઈએ, માસ્કનો ઉપયોગ કરવો, મેડિકલ માસ્કનો યુઝ કરવો જોઈએ, અને જો ચિહ્ન લક્ષણ દેખાય તો મેડિકલ કેરની માટે એડવાઇસ લેવી જોઈએ. તો આ જનરલ ગાઈડલાઇન છે COVID-19 માટેની કે આપણે એને ફોલો કરવી જોઈએ. આ ફોલો કરવાથી બેનિફિટ શું થશે અને કોને થશે, તો સૌથી પહેલા તો તમે તમારી જાતને પ્રોટેક્ટ કરી શકશો, એટલે કે પ્રોટેક્ટિંગ યોર સેલ્ફ. સેકન્ડ વન, પ્રોટેક્ટિંગ યોર પેશન્ટ ફ્રોમ ટ્રાન્સમિટિંગ ઇન્ફેક્શન ફ્રોમ ધી અનધર પર્સન ઓર ફ્રોમ યુ. એન્ડ થર્ડ વન, યુ કેન પ્રોટેક્ટ યોર ફેમિલી, કમ્યુનિટી એન્ડ એન્વાયરમેન્ટ. એટલે ત્રણે ત્રણ વસ્તુને આપણે અત્યારે ઇન્ફેક્શનથી બચાવી શકીએ છીએ. હવે આની સ્ટ્રેટેજી શું છે ટૂંકમાં જોઈ લઈએ, કારણ કે આપણો જે ક્લાસ છે એક સમય મર્યાદામાં પૂરો કરવાનો છે. તો આ સ્ટ્રેટેજી વિશે તમે જાણકાર છો અને મેડિકલ પ્રોફેશનમાં છે, તો સૌથી પહેલા સ્ટ્રેટેજી ખૂબ જ ફાસ્ટ જોઈએ કે સ્ટાન્ડર્ડ પ્રિકોશન છે એને એપ્લાય કરવા ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ માટે. સેકન્ડ વન છે કે ટ્રાયજ અને અર્લી રેકોગ્નેશન, જેના કારણે આપણે એનો જે સોર્સ છે ત્યાંથી પણ ઇન્ફેક્શનને કંટ્રોલ કરી શકીએ. થર્ડ વન, એડિશનલ પ્રિકોશન છે એની જરૂર હોય તો એને પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. દાખલા તરીકે આપણે પાછળના ભાગમાં જોઈશું કે પીપીઈની જે વાત કરી છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એનો રેશનલ યુઝ શું છે. પીપી એટલે દરેક જગ્યાએ દરેક વસ્તુ જે પીપીઈના કમ્પોનન્ટ છે એ પહેરવા જરૂરી નથી, કયા કઈ જગ્યા પર પહેરવા તે આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાર પછી છે કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ અને યુઝિંગ એન્વાયરમેન્ટલ અને એન્જિનિયરિંગ કંટ્રોલ, આ તમામ જે આપણી સાથે અત્યારે સ્લાઇડ પર કે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ ભાગને આપણે વિગતવાર પછીના ભાગમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું લઈ લઈએ છીએ, આપણે જોઈએ છીએ કે આપણે COVID-19 થી જે હેલ્થકેર પ્રોફેશનલ છે એ કઈ રીતે બચી શકે. તો સ્ટાન્ડર્ડ રેકોમેન્ડેશનમાં આપણે પ્રિવેન્શન ઇન્ફેક્શન માટે જોયું તો ત્રણ છે, સ્ટાન્ડર્ડ પ્રિકોશન લઈએ, રેસ્પિરેટરી પ્રિકોશન અને કોન્ટેક્ટ પ્રિકોશન. તો સૌથી પહેલું સ્ટાન્ડર્ડ પ્રિકોશન છે એ દરેકે દરેક પેશન્ટ માટે આપણે એપ્લાય કરવાનું છે, irrespective of the confirmed or suspected case. એટલે આપણને ખબર ન હોય કે આ વ્યક્તિ આનાથી ઇન્ફેક્શન વાળા છે કે નહીં, તો એવા પેશન્ટ માટે પણ આપણે એને યુઝ કરવાનો. જે કન્ફર્મ સ્ટેટસ છે એના માટે તો ચોક્કસપણે આપણે એનું પાલન કરીશું જ કે પીપીની જ્યાં જરૂર છે અને જે કેર લેવાની છે લઈશું, પણ જે કન્ફર્મ નથી થયા સસ્પેક્ટેડ કેસમાં, અને એવા કેસ બી ગણી શકીએ કે જેનો ટેસ્ટ માટે તમે મોકલી આપ્યું છે લેબોરેટરીમાં પણ હજી સુધી એનો રિપોર્ટ આવ્યો નથી, આ તમામ જે કેસ છે એમાં આ સ્ટાન્ડર્ડ પ્રિકોશન આપણે ઉપયોગ કરવાના છે અને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. એના રિસ્ક એસેસમેન્ટ, દરેક જે આપણે એક્ટિવિટી કરીએ છીએ ક્રિટિકલ એક્ટિવિટી, તેનું રિસ્ક એસેસમેન્ટ કરીએ અને જે જરૂર મુજબના હોય રેશનલ પીપીઈનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે જોઈએ કે સ્ટાન્ડર્ડ પ્રિકોશન એપ્લાય કરવાની વાત કરી, પણ સ્ટાન્ડર્ડ પ્રિકોશન કયા કયા છે, તો હેલ્થકેર વર્કર અથવા તો પર્સન જે હેલ્થકેર પ્રોવાઈડર છે એ પેશન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન હોય તેવા પેશન્ટની જ્યારે કેર સાથે જોડાયેલો હોય ત્યારે તમામ સ્ટાન્ડર્ડ પ્રિકોશન એમને ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય છે, જેમાં એના કમ્પોનન્ટ એટલે કે આપણે અત્યારે જોઈશું સ્ટાન્ડર્ડ પ્રિકોશનના કમ્પોનન્ટ શું, એટલે કે બેઝિક હેન્ડ હાઇજીન, યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, રેસ્પિરેટરી એટિકેટ્સ, એન્વાયરમેન્ટલ ડિસઇન્ફેક્શન, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સેફ હેન્ડલિંગ ઓફ ધી ડેડ બોડીઝ. આ તમામ જે વસ્તુઓ છે એ સ્ટાન્ડર્ડ પ્રિકોશનમાં આવે છે અને જ્યારે આપણે પેશન્ટ કેરના યુનિટ સાથે જોડાયેલા હોય ત્યારે તમામે તમામ આપણે અનુસરવાના છે અથવા પાલન કરવાનું છે. આપણે આ પાલન કરવાથી આપણે એને વિગતવાર પાછીના સેશનમાં જોઈ રહ્યા છીએ, આપણે એની સાથે એ જોઈ લઈએ કે જે ચેન ઓફ ટ્રાન્સમિશન છે જેના વિશે આપ માહિતગાર છો. આ ચેન ઓફ ટ્રાન્સમિશન જે છે એમાં આપણે કમ્પોનન્ટ જે કે ઇન્ફેક્શન એજન્ટ, રિઝર્વાયર, પોર્ટ ઓફ એન્ટ્રી કે જ્યાંથી વાયરસ કે બેક્ટેરિયાની એન્ટ્રી થાય છે, મોડ ઓફ ટ્રાન્સમિશન એટલે કે ચેનલ કયા રૂટ દ્વારા ફેલાય છે, પોર્ટ ઓફ એન્ટ્રી એક વ્યક્તિમાં કઈ રીતે એન્ટ્રી થાય છે, સસેપ્ટેબલ હોટ એટલે કે જે વ્યક્તિ એમ બને છે, આ આખી ચેન છે કે ઇન્ફેક્શન એજન્ટ એક હોય છે જે પોતે ઇન્ફેક્શન કઈ રીતે ફેલાવે છે એ આખી એક આપણને ચેન આપી છે.
આ ચેનને જો બ્રેક કરીએ તો જ આપણે ઇન્ફેક્શન ફેલાતું અટકાવી શકીશું એવું આપણે જાણીએ છીએ. અને એના જ કારણે આજે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઇન્ફેક્શન ન ફેલાવે. એ આ ચેનનો કોઈ પણ તબક્કો હોય, ઇન્ફેક્શન એજન્ટ છે એ પોર્ટ ઓફ એક્ઝિટ જે છે, જે જગ્યાએથી વાયરસ રિસ્પોન્સ થાય તેનાથી દૂર થાય, અથવા તો મોડ ઓફ ટ્રાન્સમિશન અટકાવીએ, અથવા તો કોઈ વ્યક્તિમાં આ વાયરસ કે બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થઈ અને એન્ટર થતા અટકાવીએ, કોઈ પણ જગ્યાએ અટકાવીએ, તો આપણે આ ચેનને તોડી શકીએ છીએ. એટલે કોઈ પણ જગ્યાએથી એક વાર ચેનને બ્રેક કરવામાં આવે તો આપણે ટ્રાન્સમિશન અટકાવી શકીએ છીએ. હવે આપણે જે પ્રિકોશન સ્ટાન્ડર્ડ પ્રિકોશન ની વાત કરીએ, સૌથી પહેલું હેન્ડ વોશ છે. તો હેન્ડ હાઇજીન છે, જેના વિશે મેં તમને ટૂંકમાં જસ્ટ ચર્ચા કરી કે ક્યારે ક્યારે કરવાનું. તો આમાં દર્શાવ્યું છે કે પેશન્ટને ક્યારે પણ ટચ કરતા પહેલા અથવા તો એને ટચ કર્યા પછી, એટલે બંને વખતે કરવાનું છે. ઇન્ફેક્શિયસ મટીરિયલને હેન્ડલ કરીએ ત્યારે, અને થર્ડ વન પીપીઈ જ્યારે પહેરીએ ત્યારે, અને રિમૂવ કરીએ એટલે કે પુટિંગ ઓન એન્ડ ડોફિંગ ઓફ ધી પીપીઈ. હંમેશા ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારે હેન્ડ વોશ કરવાના છે ત્યારે બે પ્રકારના આપણે હેન્ડ હાઇજીનમાં બે વસ્તુ જોઈએ કે હેન્ડ હાઇજીન બે રીતે આપણે કરી શકીએ છીએ. એક આલ્કોહોલ બેઝ હેન્ડ રબ આવે છે, અને આલ્કોહોલ બેઝ હેન્ડ રબ છે એમાં 70% આલ્કોહોલ હોય તેવું ચકાસવું ખૂબ જ જરૂરી છે. બીજું ધોઈ આપણે હાથ ધોઈ શકીએ છીએ સાબુ અને પાણીથી. તો આપણે જોઈ લઈએ કે આ ક્યારે કરવાના થાય. જો જ્યારે આપ આલ્કોહોલ બેઝ સેનિટાઈઝર યુઝ કરો છો તો 20 સેકન્ડ સુધી ઓછામાં ઓછા હેન્ડ વોશ આપણે કરવાના છે, અને જો આપ સોપ અને વોટર કરો છો તો ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી આપણે હેન્ડ વોશ કરવાના છે. હવે આ હેન્ડ વોશ કરવા માટેની બી એક આપણે પદ્ધતિ જોઈએ. તો તમે હેન્ડ વોશના સ્ટેપથી જાણકાર છો કે કયા કયા સ્ટેપ કરવાના છે, અને આની આગળના સેશનમાં મિસ્ટર હર્ષ ગોસ્વામીએ જે આપણને એક્સપ્લેન કર્યું એમાં પણ તમને ધ્યાન દોર્યું છે કે હેન્ડ વોશ આપણે કરવાના. છતાંય પદ્ધતિ જો તમે જોઈ શકો ને કેમેરામાં જો રિઝોલ્યુશન વિઝિબલ હોય તો તમે જોઈ શકો. હું તમને એક વાર શોર્ટમાં બહુ જ ફાસ્ટ બતાવી દઉં છું કે હેન્ડ વોશ કરવા માટેના જે સ્ટેપ છે એમાં સૌથી પહેલા પામ ટુ પામ, ધેન બેક ટુ બેક આપણે કરીએ છીએ, પછી ઇન્ટરલેસિસ, ધેન આપણે ફિંગર્સ બંને બંને હાથની લઈશું, ત્યારબાદ બંને થમ, અને ત્યારબાદ આપણી ફિંગર ટીપ્સ, રાઈટ, ધેન લેફ્ટ અને રિસ્ટ. આ જગ્યાએ આ સ્ટેપ ધોવાના જે છે સ્ટેપ એ જોવા પણ ઈઝી છે. અને જ્યારે જ્યારે તમે હોસ્પિટલના ઘણા એવા એરિયા છે, ઓપરેશન થિયેટર છે, આઈસીયુ છે, જ્યાં જાઓ છો ત્યાં બહાર આના સાઇનેજ કે બોર્ડ મૂક્યા છે હાથ ધોવાની પદ્ધતિ આપણે જોઈએ છીએ. પણ અગત્યની વસ્તુ છે કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ આ સ્ટેપ ક્યારે બી ફોલો કરીને ઘરે કે પોતે ક્લિનિકમાં એક પણ વાર આપણે જોયા છે ના. ઇઝી દેખાતા જે આપણને એકદમ ઇઝી લાગતા સ્ટેપ છે એ આપણે જ્યારે ધોવા જઈશું ત્યારે પણ ભૂલી જવાશે. આ 6 કે 7 સ્ટેપ આપણે ફોલો કરવાના છે, તો આપણે એને પ્રેક્ટિસ બનાવવી પડશે. કારણ કે આ ક્યારે COVID-19 અટકાશે એનું કોઈ આપણી પાસે હાલ કેલ્ક્યુલેશન કે ગણિત છે નહીં. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરની પોલિસીથી જ આપણે હેન્ડ વોશ, હેન્ડ હાઇજીન, કફ એટ્રિકેટ અને રેસ્પિરેટરી એટ્રિકેટ જાળવીશું તો આ ઇન્ફેક્શનનો ભોગ બનતા પણ અટકીશું અને બીજાને પણ ભોગ બનતા અટકાવીશું. તો બધાને જ વિનંતી છે કે હેન્ડ હાઇજીન માટે પોતે પ્રેક્ટિસ કરે, ઇમ્પ્લિમેન્ટ કરે, અને તમારા સબઓર્ડિનેટ એમ્પ્લોય કે જે તમારી સાથે કર્મચારી કામ કરીએ છે ત્યાંનું પાલન કરે છે કે નહીં તે પણ ચોક્કસપણે ધ્યાન રાખે અને મોનિટર કરે. જરૂર હોય તો એમને સૂચન કરે અને ગાઈડ પણ કરે, તો આપણે આ ઇન્ફેક્શન અટકાવી શકીશું અને હેન્ડ હાઇજીન જાળવી શકીશું. હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ અને ક્યારે કરવાનો, ડોનિંગ અને ડોફિંગ પીપીઈના સ્ટેપ વિશે તમે જાણો છો અને એની ગાઈડલાઇન પણ આપણને આપેલી છે, આપણે વિડીયોમાંથી ઘણી વાર જોયા છે એટલે એની આપણે વિગતે ચર્ચા નથી કરતા. પરંતુ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે કે જે પેશન્ટની સીધી કેર સાથે જોડાયેલા હોય તેને ફૂલ કમ્પોનેન્ટ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ યુઝ કરવાનો છે. અને એવા પ્રોસીજર કે જે જગ્યાએ પૂરેપૂરા અથવા તમામ કમ્પોનેન્ટ પીપીઈના પહેરવા જરૂરી ન હોય એવા સંજોગોમાં રેકોમેન્ડેડ કરેલા પીપીઈ એના રિસ્ક મુજબ પહેરવાના રહે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો જે રિસ્ક છે એને 4 કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે, એટલે કે નો રિસ્ક એરિયા જેને કહીએ છીએ, ત્યારબાદ છે માઇલ્ડ રિસ્ક એરિયા, મોડરેટ રિસ્ક અને હાઈ રિસ્ક એરિયા. આપણે રેશનલ યુઝ ઓફ પીપીઈ જોઈએ તે વખતે સાથે આ ચારે ચાર એરિયામાં કયા કયા આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ યુઝ કરવા જોઈએ તે આપણે સાથે જોઈ લઈશું. રેસ્પિરેટરી એટિક્વેટ જે આપણે બીજું આનું પ્રિકોશન જોયું તે છે કે રેસ્પિરેટરી એટિક્વેટમાં શક્ય હોય આ માઇક્રો ઓર્ગેનિઝમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન ફેલાઈ શકે એના માટે આપણે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, તથા જ્યારે પણ જો આપણી પાસે હેન્ડકરચીફ હોય અથવા હેન્ડકરચીફ ન હોય તેવા સંજોગોમાં પેપર ટિશ્યુ આપણને છીંક આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. અને એકવાર ઉપયોગ કરેલું પેપર ટિશ્યુ છે એ બંધ ઢાંકણાવાળી ડસ્ટબિનમાં જ આપણે એનો ડિસ્કાર્ડ તરત જ કરી દેવો જોઈએ.
જો આપણી પાસે પેપર ટિશ્યુ કે હેન્ડકરચીફ બી ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં આપણે આપણા હાથની કોણી એટલે કે ફ્લેક્સ એલ્બો આ રીતે પણ તમે ખાંસી ખાઈ શકો છો. વિડીયો પર તમે જોયું છે એ મુજબ અને આપણે એક જગ્યાએથી ઇન્ફેક્શન બીજી જગ્યાએ ઇન્ફેક્શન સ્પ્રેડ થતું અટકાવી શકીએ છીએ. હવે આમાં જે તમને લખેલા સ્ટેપ લખ્યા છે એની અંદર કે આપણે માથું એક બાજુએ બીજી તરફ ફેરવી દેવું અને ત્યારબાદ પોતાના હાથમાં આપણે ખાંસી ખાઈ શકીએ છીએ. મો અને નાકને આપણે ટિશ્યુથી પણ કવર કરી શકીએ છીએ પણ ટિશ્યુ એકવાર વાપરો એટલે તરત જ એનો બંધ ઢાંકણાવાળી ડસ્ટબિનમાં નિકાલ કરવાનો ક્યારે ભૂલવું ન જોઈએ. એકવાર તમે ટિશ્યુને ડિસ્કાર્ડ કરો છો ત્યારબાદ તમારે હેન્ડ વોશ કરવાનું એટલે કે હેન્ડ હાઇજીન જાળવવાનું ભૂલવાનું નથી. એ તમે સોપ અને વોટરથી કરી શકો છો અથવા તો આલ્કોહોલ બેઝ પ્રોડક્ટથી પણ હેન્ડ હાઇજીન તમે મેન્ટેન કરી શકો છો. રેસ્પિરેટરી હાઇજીન માટે આપણે સૌથી પહેલા તો હેન્ડ વોશ કરવું જરૂરી છે. ત્યારબાદ પેશન્ટને પણ માસ્ક આપો અને જો તમે ક્યારેક એવું બને કે ફિલ્ડમાં સર્વે સાથે જોડાયેલી એક્ટિવિટીમાં જોડાયા હોય તો પોતે માસ્ક પહેરીને તમે ગયા હશો અને પૂરતા પ્રિકોશન લીધા હશે પરંતુ તમે જે કમ્યુનિટીનું સર્વે કરી રહ્યા છો એ કમ્યુનિટીમાં તમને સસ્પેક્ટેડ કેસ લાગે કે આવા સાઇન સિમ્પટમ લાગે એ સંજોગોમાં તમારી પાસે આવા માસ્ક હોવા જોઈએ ટ્રિપલ એર કે તમે એમને આપી શકો અને એ માસ્કનો ઉપયોગ કરી અને એ પણ ઇન્ફેક્શન ફેલાતું અટકાવી શકાય. ત્યાર પછી જો કોઈ પણ વ્યક્તિને તાવ અથવા કફિંગ કે ખાંસી આવું જયારે હોય ત્યારે ઓછામાં ઓછું 1 મીટરની દૂરી એટલે કે 3.5 ફૂટ જેટલું દૂર રાખવું જોઈએ. તેને સોશિયલ ડિસ્ટન્સિંગ બી કહે છે. હોસ્પિટલ અથવા તો ઓપીડી કે એવા એરિયાઓ કે જ્યાં આપણે અથવા તો આપ જેમ કહીએ કે ઓપીડી એરિયાની અંદર આપણે ડ્રગ ડિસ્પેન્સિંગ એરિયા અથવા તો આપણી ફાર્માસિસ્ટ વિન્ડો પણ હોય છે તો એ જગ્યાએ જ્યારે પણ વ્યક્તિ દવા લેવા માટે પણ આવે ત્યારે તમારે એ જ વાંચી શકે અથવા જોઈ શકે એવા બોર્ડ અથવા તો પોસ્ટ એટલે કે સાઇનેસિસ લગાવેલા હોવા જોઈએ જેથી પેશન્ટને અને વિઝિટરને વારંવાર આવું યાદ કરાવી શકે કે તમારે કયા કયા પ્રોટોકોલ અથવા તો પ્રિકોશન લેવાની જરૂર છે. માસ્ક અને ટિશ્યુ પેશન્ટ અથવા તો સસ્પેક્ટેડ કેસ હોય તેના માટે આપણે પૂરું પાડવું કે આપવું જરૂરી છે દરેક કેસ. હવે ત્યારબાદ આ તો એક એનો ટોપિક કે એન્વાયરમેન્ટલ ડિસઇન્ફેક્શન. તો એન્વાયરમેન્ટલ ડિસઇન્ફેક્શનના કેસમાં મોટાભાગનો ક્લાસ છે એ આની આગળના ટોપિક જે કવર કર્યો મિસ્ટર હર્ષ ગોસ્વામીએ ટોપિક કવર કર્યો હતો કે કઈ રીતે ક્લિનિંગ અને ડિસઇન્ફેક્શનનો કયા કયા એરિયાનું કરવું જોઈએ. નોન કોવિડ એરિયાની અંદર સ્ટેર કેસ હોય છે, ઓટી રૂમ હોય છે, તમારી ઓફિસિસ હોય છે, ડોરના નોબ કઈ રીતે ક્લીન કરવા એ 1% હાઇપોક્લોરાઇડનું સોલ્યુશન લઈ ઓછામાં ઓછા દિવસમાં 2 વાર તમારે ક્લીન કરવાના છે અને જે જરૂરિયાત અથવા તો જે મુજબનું રિસ્ક રહ્યું છે એ મુજબનું એક્સપ્લેનેશન સરે ખૂબ જ સરસ એમના ક્લાસમાં લીધેલું છે એટલે એન્વાયરમેન્ટલ ડિસ્કશનમાં ડિસઇન્ફેક્શનમાં આપણે એટલું જોઈ લઈશું કે ક્લિનિંગ અને ડિસઇન્ફેક્શનનો જે પ્રોસિજર થઈ રહ્યો છે એ બરાબર થાય છે કે નહીં અને કન્સિસ્ટન્ટલી એટલે કે વોટ એવર ટાઈમ ડિસાઇડ ફોર ધી ડે ઓર 24 અવર્સ એટલે કે એક દિવસમાં 2 વાર કરવાનું જરૂરી હોય તો આપણે એને મોનિટરિંગ થાય એ એક્ટિવિટી પણ જોવી જોઈએ અને કરેક્ટ થાય છે કે નહીં પણ જોવું. ત્યારબાદ એન્વાયરમેન્ટને ક્લિનિંગ કરવા માટે આપણે કોમનલી પાણી અથવા ડિટર્જન્ટથી કરી શકીએ જો આપણી પાસે હાઇપોક્લોરાઇડનું સોલ્યુશન 1% અવેલેબલ ન હોય તો. આ જગ્યાએ સ્પષ્ટ કરી દઈશું કે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન 1%ની જે વાત કરી એ બનાવવાનું કઈ રીતે થાય તો હાઇપોક્લોરાઇડ સોલ્યુશન છે આપણી પાસે હાલ હોસ્પિટલ અથવા તો આપણે જે કહીએ કે સીએસસી પીએસસી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આમાં આપણી પાસે અવેલેબલ છે એમાં એવું લખેલું આવે છે કે નોટ લેસ ધેન 4% એન્ડ નોટ ગ્રેટર ધેન 6% એટલે 4-6% વચ્ચે છે આવા સોલ્યુશનને જ્યારે બનાવવાનું એકવાર તમે ઓપન કરી દો છો તો એની સ્ટ્રેન્થ આપણે 4% જ ગણીને ચાલીએ તો એ બેટર રહેશે. તો 4% આપણે ગણતા એનો મતલબ એવો થાય છે કે 1 લિટર સોલ્યુશન જો તમારે પ્રિપેર કરવું હોય તો 750 ml વોટરનો પાર્ટ લેવો અને 250 ml આપણે એની અંદર હાઇપોક્લોરાઇડ મિક્સ કરીએ તો 1% સોલ્યુશન થઈ જાય છે. હાઇપોક્લોરાઇડનું સોલ્યુશન આ જે ઇક્વિપમેન્ટ આપણે જે ડિસ્કસ કર્યા અગાઉના ક્લાસમાં તે વખતે કરવું એટલા માટે જરૂરી છે કે ઘણી વાર એવું આવ્યું છે કે ઇલેક્ટ્રિકલ સ્વિચ લાઇટની સ્વિચ આ ક્લીન કરવાના છે ત્યાં જો તમે ઇથાઇલ આલ્કોહોલ 70% વાળું કે એવું કોઈ આલ્કોહોલ વાળું તમે સોલ્યુશન યુઝ કરશો તો ત્યાં સ્પાર્ક અથવા તો ક્યારેક એક્સિડન્ટ થવાની શક્યતાઓ રહેલી છે. તો ઇટ ઇઝ બેટર ટુ યુઝ 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ ટુ સ્વીપ ઓર વાઇપ ઓર ક્લીન ધીસ ટાઈપ ઓફ સ્વિચિસ એન્ડ એવરી ઇક્વિપમેન્ટ વિચ ઇઝ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિકલ એરિયા. સો સેકન્ડ વન ધ રૂટીન અનધર એરિયા ઓફ ધીસ હોસ્પિટલ ઇઝ ધ લોન્ડ્રી ફૂડ સર્વિસીસ એન્ડ યુટેન્સિલ can be done by the routine processor એટલે કે જે રૂટિન માં આપણે પ્રોસેસ કરતા હોય છે એ રૂટિન પ્રોસેસર તે જ પ્રમાણેનો પ્રોસેસ આના માટે ફોલો કરી શકીએ છીએ. વેસ્ટ મેનેજમેન્ટ ની વાત આવી એટલે કે બાયોમેડિકલ વેસ્ટ ની વાત કરીએ તો ખૂબ જ ટૂંકું આમાં લખ્યું છે પણ દરેક વસ્તુ સમય લે એટલું લખ્યું છે કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે કંઈ ગાઈડલાઈન છે
જે 2016 માંથી ત્યાર બાદ રિવાઇઝ થઈને એમેન્ડમેન્ટ થયું 2018 અને 2019 માં થઈ, અને એ 19 માં જે રિવાઇઝ થઈ એમાં કેટલીક જગ્યાના કલર ચેન્જ થયા છે, છતાંય તમે જાણકાર જ છો, પણ આપણે એક રિવિઝન લઈ લઈએ છીએ કે જે યલો કલરની બેગ છે એ ઇન્ફેક્ટેડ મટીરિયલ જે હોય તે યલો કલરની બેગ્સ કે જે છે ઇન્ફેક્ટેડ મટીરિયલનો ડિસ્કાર્ડ કે ડિસ્પોઝ કરવા માટે યુઝ કરીએ છીએ. રેડ કલરની જે બીન છે એમાં આપણે પ્લાસ્ટિક યુઝ થયેલું પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિક રિલેટેડ મટીરિયલ છે એને ડિસ્કાર્ડ કરી રહ્યા છે. વ્હાઇટ કલરની જે બેગ અથવા તો પંચર પ્રૂફ આપણે એ જે કન્ટેનર યુઝ કરી રહ્યા છે જેમાં આપણે શાર્પ જે નીડલ અને એનો યુઝ થયો હોય તેવી વસ્તુનો ડિસ્કાર્ડ કરીએ છીએ. બ્લુ કલર છે જે પણ એની અંદર આપણે કાચના અથવા તો જેને વાયલ્સ કહીએ છીએ અને એવા ઇક્વિપમેન્ટ જે છે કે જેનો આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ. આ જે બાયોમેડિકલ વેસ્ટની ગાઈડલાઇન રિસન્ટ ગાઈડલાઇન સુધીની ગાઈડલાઇન છે આપણે ફોલો કરવાની છે. COVID-19 માટે ધ્યાન રાખવાના મહત્વના મુદ્દા બે જે ચેન્જ થયેલા છે અગત્યના બે મુદ્દા છે કે યલો કલરની જે બેગ તમે કરો છો એને ડબલ લેયર બેગથી રેપ કરવાનું, એટલે બે બેગમાં રેપ કરી અને જ એ બાયોમેડિકલ વેસ્ટનું તમારે ડિસ્પોઝ કરવાનો છે. સાથે આપણે જોઈશું કે મિત્રો ક્યારે પણ એ ભૂલવાનું નથી કે આ બાયોમેડિકલ વેસ્ટને આપણે ડિસ્કાર્ડ કરતા હોય તો એના લેબલમાં COVID-19 બાયોમેડિકલ વેસ્ટ એનું લેબલ કરવાનું એ ખૂબ જ અગત્યનું છે. અને જે જગ્યાએ તમે ટ્રાન્સપોર્ટ કરવાનું છે ત્યાં એક જગ્યાએ કલેક્ટ કરેલો કચરો બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે જે ટ્રાન્સપોર્ટેશનના નિયમ છે એને તમામને ફોલો કરીશું. એની સાથે જોડાયેલા વ્યક્તિને જરૂરી એવા તમામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવા માટે એને ઇન્સિસ્ટ કરવાના છે, એ પહેરે છે કે નહીં તેનું ઓબ્ઝર્વેશન પણ કરવાનું છે. અન્યથા તમારી હેલ્થ ટીમના સભ્યને પણ એક ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહેલી છે. તો આ તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. ત્યારબાદ જોઈએ કે ટ્રાયજની વાત છે. ટ્રાયજ શું છે કે જે વ્યક્તિ કે જે પર્સન આવે છે એનું એક આપણે જેને કે સેગ્રીગેશન અથવા ક્લાસિફિકેશન કરી શકીએ છીએ એમના સાઇન સિમ્પટમને લઈને કે આમાં સૌથી પ્રાયોરિટી અથવા તો અર્જન્ટ અગત્યતા કોને આપીને સૌથી પહેલી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો આ ટ્રાયજનો જે એરિયા છે એમાં એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે હોય એ એક બી જગ્યાએથી બીજી જગ્યાએ ન ફેલાય, અને આવા વ્યક્તિઓ જે પેશન્ટ આવ્યા હોય સસ્પેક્ટેડ કેસને આઈડેન્ટિફાઈ કરી અને એ એરિયામાં આપણે શોર્ટિંગ કરીને વહેલી સારવાર માટે મોકલી શકીએ એ માટે આપણે એમને ટ્રાયજનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાયજની જે એરિયા છે તે એ એરિયામાં શું શું ફેસિલિટી હોય, ટ્રાયજ જ્યાં કરવાનું છે ત્યાં તમારી પાસે એક સ્ક્રીનિંગ ક્વેશ્ચનરી હોવી જોઈએ, એટલે કે એક ચેકલિસ્ટ હોવું જોઈએ કે જે પૂછીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ વ્યક્તિને કઈ કેટેગરીમાં મૂકી શકે, ખૂબ જ અર્જન્ટ સારવારની જરૂર છે કે થોડી રાહ દેખી શકે છે કે સૌથી છેલ્લે સારવાર લઈ શકે. તો એના માટે આપ કદાચ આ રોલથી ખૂબ જ કન્સર્ન ન હોય, પણ ટૂંકમાં આપણે જોઈ લઈએ કે એક ક્વેશ્ચનરી હોવી જોઈએ. ત્યારબાદ એકવાર ડિફાઈન થયા પછી જે ટ્રાયજ છે એનો અલ્ગોરિધમ શું છે કે એને ક્યાં મોકલવો તે પણ ક્લિયર ગાઈડલાઈન હોવી જોઈએ. ડોક્યુમેન્ટેશન માટેના પેપર્સ અવેલેબલ હોવો જોઈએ. જે વ્યક્તિને આવું સસ્પેક્ટ થયા પછી પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ પોતે વાપરવાની જરૂર હોય કે પેશન્ટને માસ્ક આપવાની જરૂર હોય તો એ પણ અવેલેબલ હોવા જોઈએ. પોસ્ટર્સ કે જે હેન્ડ હાઇજીન અને હેલ્થ એજ્યુકેશન આપે છે તેના વિશે લગાયેલા પોસ્ટર ત્યાં હોવા જોઈએ. હેન્ડ હાઇજીન માટેના ઇક્વિપમેન્ટ જો આલ્કોહોલ બેઝ રબ સેનિટાઇઝર યુઝ કરવાના હોય તો એ અથવા તો સોપ અને વોટર હોવું જોઈએ. ઇન્ફ્રારેડ થર્મોમીટર જેને થર્મલ સ્ક્રીનિંગ કહીએ છીએ, થર્મલ ગન અથવા તો ટેમ્પરેચર માટે થર્મોમીટર હોવું જરૂરી છે. તમામ યુઝ થયેલી વસ્તુનો ડિસ્કાર્ડ કરવા માટે ત્યાં વેસ્ટબિન હોવી જરૂરી છે. અને પબ્લિકને આપણે જાગૃત કરી શકીએ તે માટે એ વાંચી શકે જોઈ શકે એવી જગ્યાએ બેનર્સ અથવા તો સાઇનેચીસ જેને કહીએ આપણે લખી શકીએ અને સામાન્ય સૂચના એમને ફોલો કરવાની લખી શકીએ. આ તમામ વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ કે સ્ક્રીનિંગ ક્વેશ્ચનરી છે તો આપ સૌ જાણો છો એ મુજબ સ્ક્રીનિંગ ક્વેશ્ચનરીમાં શું પ્રશ્ન હોવા જોઈએ. તો સૌથી સરળ અને ઈઝી છે કે છેલ્લા 14 દિવસમાં તમને તાવ આવેલો હતો, ક્યારે તાવ આવ્યો હતો, કેટલા સમય રહ્યો હતો, તમને ખાંસી છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આવા પ્રશ્નો. તમે ટ્રાવેલ કરેલું છે છેલ્લા 14 દિવસમાં, તમારી ટ્રાવેલની હિસ્ટ્રી શું છે, આ પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ. અને ત્યારબાદ પેશન્ટ માટે જરૂરી જો હેન્ડ હાઇજીન હોય, આઇસોલેશન માટે એટલે કે મિનિમમ 1 મીટરનું ડિસ્ટન્સ રાખો અને મેડિકલ માસ્ક એમને યુઝ કરાવો. આ જે આપણા જે સામાન્ય ગાઈડલાઈન મુજબના જે પ્રોટોકોલ્સ છે એ ત્યારે પણ આપણે ફોલો કરવાના છે. આ ક્વેશ્ચનરી બાદ જે ટ્રાયજ એરિયા છે એ ટ્રાયજ એરિયાનું સેટઅપ એ રીતનું હોવું જોઈએ કે એડિક્વેટ સ્પેસ હોવી જોઈએ. તમે જે જગ્યાએ ટ્રાયજનો પ્રોસિજર કરો છો ત્યાં ઓછામાં ઓછું 1 મીટરનું ડિસ્ટન્સ મેન્ટેન થયેલું હોવું જોઈએ. હેન્ડ હાઇજીન માટેના દરમિયાન ઇક્વિપમેન્ટ અને માસ્ક પણ અવેલેબલ હોવું જોઈએ. વેટિંગ રૂમ અવેલેબલ હોવો જોઈએ કે જેમાં પણ 1 મીટરનું ડિસ્ટન્સ જળવાયેલું હોય. ત્યારબાદ આપણે જોઈએ કે એન્ટર થવા માટેનો રસ્તો અને એક્ઝિટ સર્જન માટેનો જે વે હોય તે અલગ અલગ હોય, અથવા તો પેશન્ટ અને સ્ટાફ માટેના વેઝ એન્ટર થવાના એરિયામાં અલગ હોય તે ઈચ્છનીય છે. સાઇન અને સિમ્પટમ બધા
વાંચી શકે ને જોઈ શકે દર્શાવી શકે એવા ક્લિયર બોર્ડ લગાવેલા હોવા જોઈએ અને એમની સાથે આવેલા ફેમિલી મેમ્બર હોય એ ટ્રાયઝ એરિયાની બહાર વેઇટ કરી શકે અને એને કારણે ઓવરક્રાઉડેડ ન થઈ શકે ને આપણે અટકાવી શકીએ તેની પણ વ્યવસ્થા ટ્રાયઝ એરિયામાં હોવી જોઈએ. અત્યારે તમે તમારા સ્ક્રીન પર આવેલી સ્લાઇડમાં જોઈ શકો છો કે આમાં આઇસોલેશન વોર્ડ અથવા તો તમે જ્યાં એકવાર ટ્રાયઝ કર્યું ત્યારબાદ જવાનો જે રસ્તો છે એ સેપરેટ અથવા તો આઇસોલેશનમાં જવું હોય તો એ વોર્ડની સેપરેટ એન્ટ્રી અને બીજી સાઈડ એક્ઝિટ એટલે કે સેપરેટ બહાર નીકળવાનો રસ્તો હોવો જોઈએ. જે બેડ વચ્ચેનું ડિસ્ટન્સ એ ક્લિનિકલ એરિયામાં હોય જે એટલે કે વોર્ડમાં પણ હોય કે આઈસીયુ હોય ત્યાં ઓછામાં ઓછું આપણે 1 મીટર એટલે કે 3 મીટર હોવું જરૂરી છે. તો આ થયો આપણે આગળનો જે પાર્ટ જોયો એ સ્ટાન્ડર્ડ પ્રિકોશનનો જોયો છે સાથે આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની વાત કરી. તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે છે એ આપણે કયા કયા અને કઈ જગ્યા પર યુઝ કરી શકીશું તો જ્યારથી આપણે આ કોવિડથી વાકેફ થયા છે અથવા તો કોવિડ-19 જ્યારથી શરૂ થયો ત્યારથી આપણી જે સીએસસી પીએસસી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એની સાથે સાથે આ 3-tier અન્ય સિસ્ટમ પણ આપણે કોવિડને લઈને ઊભી છે જેનું નામ છે સીસીસી કોવિડ કેર હેલ્થ કેર સેન્ટર ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ડીસીએચસી અને ત્રીજું છે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ડીસીએચ. તો આ ત્રણે ત્રણ એરિયામાં એડમિટ કરવાના ક્રાઇટેરિયા જે છે એની કેટેગરી મુજબ એ અગાઉના ક્લાસમાં કે અગાઉના સેશનની અંદર જે છે ડોક્ટર સુરત કુરિયા સર એક્સપ્લેન કરેલું છે. આપણે કન્સર્ન છીએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ સાથે. તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના કમ્પોનન્ટ શું છે તો ગાઉન અથવા કવરઓલ કહીએ છીએ, માસ્ક જેમાં ટ્રિપલ લેયર મેડિકલ માસ્કની વાત હોય અથવા તો N5 રેસ્પિરેટર માસ્ક, ફેસ શિલ્ડ અથવા તો ગોગલ્સ, ગ્લાવ્સ, શુ કવર અને હેડ કવર આનો સમાવેશ થાય છે. આ તમામ કમ્પોનન્ટ છે એ પીપીઈના છે. ફૂલ પીપીઈની જો વાત કરીએ તો આ જે લિસ્ટ કર્યું એ તમામ કમ્પોનન્ટ આવે છે. હવે આનો રેશનલ યુઝ શું છે અથવા તો રેશનલ યુઝ ઓફ પીપીઈ છે એની જો વાત કરીએ તો રેશનલ યુઝ ઓફ પીપીઈમાં કહેવાનો મતલબ એવો છે કે જે જગ્યાએ જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની જરૂર છે તેટલા તમારે યુઝ કરવાના થાય છે. આપણે પોઈન્ટ ઓફ એન્ટ્રીની વાત કરીએ, હાલ આ આપણા કન્ટ્રીમાં પોઈન્ટ ઓફ એન્ટ્રી છે તમામ પ્રકારે બંધ કરેલા છે, પરંતુ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેરફેરની ગાઈડલાઇન મુજબ ગાઈડલાઇનમાં આપણને કેટલાક એરિયા આપ્યા છે કે જો પોર્ટ પર એન્ટ્રી થઈએ તો કઈ કઈ જગ્યાએ શું રિસ્ક રહેલું છે. મેં તમને અગાઉ જે વાત કરી મુજબ કે રિસ્ક 4 પ્રકારે રહેલું છે. એક નો રિસ્ક એરિયા છે, બીજો છે લો રિસ્ક એરિયા છે, ત્યારબાદ મોડરેટ રિસ્ક અને હાઈ રિસ્ક એરિયા. આ તમામ એરિયામાં રહેલા રિસ્ક મુજબ આપણે એના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે રેકોમેન્ડેડ હોય તે ઉપયોગ કરવાના છે. તો આપણે જોઈએ કે પોર્ટ ઓફ એન્ટ્રી છે એટલે કે જ્યાં એરપોર્ટથી એક વ્યક્તિ ટ્રાવેલ કરીને એક દેશમાંથી બીજા દેશમાં કે આપણા દેશમાં આવી શકે અને દરિયાઈ માર્ગે પણ આવી શકે હવાઈ માર્ગે. તો આ દરેક જગ્યાએ એપીએચઓ પીએચઓ અથવા તો લેન્ડ હેલ્થ કેર યુનિટ હોય છે. એપીએચઓ એટલે એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, પીએચઓ એટલે પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે દરિયાઈ માર્ગે જે આપણે પોર્ટ છે જેને બંદર કહીએ ત્યાંથી આવે તે, અને લેન્ડ હેલ્થ યુનિટ હોય છે. આ તમામ યુનિટની રચના છે એ એરપોર્ટ હેલ્થ રેગ્યુલેશન આપણા 1954 મુજબ તથા ઇન્ટરનેશનલ હેલ્થ રૂલ્સ 2005 મુજબ આની રચના કરવા થયેલી છે અને એ મુજબની ગાઈડલાઇન મુજબ વખતો વખત થયેલા નિયમોનું પાલન કરે છે. એનો મુખ્ય હેતુ એટલો રહેલો છે કે એક દેશમાંથી બીજા દેશમાં ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન અથવા તો ઇન્ફેક્શિયસ ડિસીઝને આવતું અટકાવી શકાય અને ટ્રાવેલ અને સેફ એટમોસ્ફિયર કે એન્વાયરમેન્ટ આપી શકે એનો મુખ્ય હેતુ હતો. તો આપણે જોઈએ પોર્ટ ઓફ એન્ટ્રી પર હેલ્થ ડેસ્ક હોય છે એ જુદી જુદી એક્ટિવિટી આ જે કરે છે એક્ટિવિટી બી સાથે જોઈએ કે હેલ્થ ડેસ્કમાં ટ્રાવેલરને ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય, ઇમિગ્રેશન જે કાઉન્ટર હોય છે ત્યાં પણ પેસેન્જરને માહિતી આપવામાં આવતી હોય છે, ટેમ્પરેચર રેકોર્ડ કે થર્મલ સ્ટેશન હોય છે એ એરિયામાં ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ ત્રણે ત્રણ એરિયાની વાત કરી એ લો રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવેલા છે અને તેના માટે ટ્રિપલ લેયર માસ્ક અથવા ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ પીપી છે. જે એરિયા છે ત્યારબાદ એમાં શું એક્ટિવિટી થાય છે, કેટલા અંશે રિસ્ક જોડાયેલું છે અને કયા પીપી એ આપણે આ રીતે જોઈ રહ્યા છીએ. હવે જોઈએ કે જ્યાં હોલ્ડિંગ એરિયા અથવા તો આઇસોલેશન એરિયા એરપોર્ટ પર હોય એપીએચઓ અથવા પીએચઓ પર, તો ત્યાં વ્યક્તિઓનું ક્લિનિકલ એક્ઝામિનેશન થતું હોય છે, એને ડોક્ટર અને નર્સિસ ત્યાં કામ કરીએ છે. આ એરિયાને મોડરેટ રિસ્ક એરિયામાં મૂકવામાં આવે છે અને મોડરેટ રિસ્ક હોય તેના માટે N95 રેસ્પાયરેટર અથવા માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ પીપીઈ છે. સોરી, ત્યારબાદ આઇસોલેશન ફેસિલિટીમાં ક્લિનિકલ મેનેજમેન્ટ જ્યાં ડોક્ટર કરી રહ્યા છે એને પણ મોડરેટ રિસ્કમાં મૂક્યા છે અને ત્યાં પણ N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. જો સિવિયરલી ઇલ પેશન્ટ હોય જેને સારીનું પેશન્ટ કહે છે, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન શોર્ટ ફોર્મ એનું સારી છે, આવા પેશન્ટને એટેન્ડિંગ કરતા હોય તેને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવ્યા છે અને ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈઝ રેકોમેન્ડેડ. સેનેટરી સ્ટાફ જે ક્લિનિંગ એક્ટિવિટી સાથે જોડાયેલા છે એને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યા છે, તેમને N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ કરવો એ રેકોમેન્ડેડ કરવામાં આવેલું છે. એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે
જે હાલ રિસ્ક સાથે જોડાયેલા નથી એરપોર્ટ પર, તેમને કોઈ VPN નો ઉપયોગ રેકમેન્ડેડ કરેલ નથી. હવે હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં ટ્રાયજ એરિયા કે જ્યાં પેશન્ટને આપણે હમણાં જ જોઈએ તે મુજબ ટ્રાયજ કરવામાં આવતું હોય છે, સ્ક્રીનિંગ એરિયા કે હેલ્પ ડેસ્ક જ્યાં માહિતી આપવામાં આવતી હોય છે દર્દીને, ટેમ્પરેચર રેકોર્ડિંગ સ્ટેશન હોય ત્યાં પેશન્ટનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવતું હોય અથવા ટેમ્પરેચર લેવામાં આવતું હોય, હોલ્ડિંગ એરિયા ડોક્ટર હોલ્ડિંગ એરિયામાં પેશન્ટ કે ફાર્માસિસ્ટ ત્યાં ઇન્ટરેક્ટ પેશન્ટ સાથે કરે છે અને પેશન્ટ સાથે અન્ય વ્યક્તિ જે ડોક્ટર્સ ચેમ્બરમાં ક્લિનિકલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા હોય એવા આ પાંચે પાંચ એરિયા છે એને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવેલા છે. જ્યાં N95 માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ એ રેકોમેન્ડેડ PPE છે. સેનેટરી સ્ટાફ એ ફ્લોર અને ક્લિનિંગ સાથે એના ફ્લોર અથવા તો સર્ફેસીસના ક્લિનિંગ સાથે કામગીરી સાથે જોડાયેલા છે એ મોડરેટ રિસ્કમાં હોય તેના માટે બી N95 માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ PPE છે. વિઝિટિંગ માટે આવેલા જે વિઝિટર્સ છે તેવા વ્યક્તિઓને લો રિસ્કમાં મૂક્યા છે અને તેમને માત્ર ટ્રિપલ લેયર માસ્ક પણ ઉપયોગ કરે તો એમના માટે એ ચાલી શકે એવું રેકોમેન્ડેડ PPE છે. ઇન પેશન્ટ એટલે કે આપણે વોર્ડની વાત કરીએ તો વોર્ડમાં જ્યાં ઇન્ડિવિજ્યુઅલ આઇસોલેશન એરિયા હોય છે જ્યાં ક્લિનિકલ મેનેજમેન્ટ થતું હોય એને મોડરેટ રિસ્કમાં મૂક્યું છે, જ્યાં N95 માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ PPE છે. ICUનો એરિયા જેને ક્રિટિકલ એરિયા કહે છે એમાં ક્રિટિકલ એરિયાનું મેનેજમેન્ટ ડેડ બોડીનું પેકિંગ કરતા હોય આ બંને એરિયાને હાઈ રિસ્ક એરિયામાં મૂકવામાં આવ્યા છે અને ફૂલ કમ્પોનન્ટ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ આર રેકોમેન્ડેડ ફોર ધીસ એક્ટિવિટી. ICUમાં જ્યાં ડેડ બોડીને ટ્રાન્સપોર્ટ કરવાની છે મર્ચ્યુરી સુધી તેને લો રિસ્કમાં મૂક્યા છે, છતાં પણ ત્યાં ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ કરવો એ રેકોમેન્ડેડ PPE છે. સેનિટેશનનો એરિયા જ્યાં ક્લિનિંગ ફ્રીક્વન્ટલી કરવામાં આવે છે અને સરફેસ અથવા ફ્લોરને છે અથવા તો લિનન વારંવાર ચેન્જિંગ કરવામાં આવે છે અને મોડરેટ એક્ટિવિટીમાં મૂકવામાં આવે છે અને N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ એ પણ રેકોમેન્ડેડ PPE છે. અધર નોન કોવિડ એરિયા કે જ્યાં પેશન્ટની સારવાર નથી એ નોન કોવિડ એરિયાની ટ્રીટમેન્ટ આગળના ક્લાસમાં જોઈ રહ્યા છે, છતાં પણ જો ઇન પેશન્ટ માટે જોવાનું હોય તો જે પેશન્ટનું રિસ્ક પ્રોફાઇલ હોય એ મુજબના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉપયોગ કરવા જરૂરી છે. આના પછીના આગળના સેશનમાં કે સ્લાઇડમાં હું તમને જુદી જુદી રાજ્યની જુદી જુદી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા આદેશ કે જેમાં સ્પષ્ટપણે વિભાગ અને એમાં યુઝ કરવાના PPE નું માર્ગદર્શન આપવામાં આવેલું છે અથવા તો આદેશ કરવામાં આવ્યો છે, સિવિલ હોસ્પિટલ હોય કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તેમના આદેશ બહાર પાડે છે તેની પણ એક આપણે ગાઈડલાઇન ટૂંકમાં જોઈ લઈશું કે એ એરિયામાં જે રિસ્ક હોય જે પ્રોસીજર હોય એરોઝોલ જનરેટિંગ પ્રોસીજર થતો હોય તો તમારે ફૂલ કમ્પોનન્ટ ઓફ PPE ઉપયોગ કરવાની જરૂર હોય તો એવી જગ્યાએ તેમને સ્પષ્ટપણે ગાઈડલાઇનમાં દર્શાવેલ છે. એટલે નોન કોવિડ એરિયાનું પણ મેનેજમેન્ટ હોય તો એ જગ્યાએ પણ જે રિસ્ક હોય એ મુજબના PPE પહેરવા જરૂરી છે. કેરટેકર જે સાથે રહેલા હોય લો રિસ્ક સાથે હોય છે અને ટ્રિપલ લેયર માસ્ક એમના માટે ઉપયોગ કરવો રેકોમેન્ડેડ PPE છે. ઇમરજન્સી એરિયા કે જ્યાં ઇમરજન્સી કેસીસને એટેન્ડ કરવામાં આવતા હોય એને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યા છે અને તેઓ માટે N95 માસ્ક એ રેકોમેન્ડેડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે. પરંતુ ઇમરજન્સી ના એ જ વિભાગમાં જો સિવિયર ઇલ પેશન્ટ આવે અથવા તો સિવિયર એક્યુરેટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાળો પેશન્ટ આવે તો તેને હાઈ કેટેગરીમાં આપણે મૂકીએ છીએ, જોડાયેલું રિસ્ક એ વધારે છે અને એટલા માટે ફૂલ કમ્પોનન્ટ ઓફ PPE ઉપયોગ કરવો એ સજેસ્ટેડ છે. પ્રી હોસ્પિટલ સર્વિસીસ એટલે કે એમ્બ્યુલન્સની વાત કરીએ તો એમ્બ્યુલન્સમાં જ્યારે પેશન્ટને ટ્રાન્સપોર્ટિંગ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતા હોય તો એવી એક્ટિવિટીને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવે છે અને N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ ટ્રાન્સપોર્ટિંગ પેશન્ટને જ્યારે કરી રહ્યા તે દરમિયાન પણ જો સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાળા પેશન્ટને ટ્રાન્સપોર્ટ કરવાનું હોય તો એની સાથે જોડાયેલા હેલ્થ કેર વર્કર અથવા હેલ્થ કેર પ્રોવાઈડર ફૂલ કમ્પોનન્ટ ઓફ PPE ઉપયોગ કરવા એ રેકોમેન્ડેડ છે. જ્યારે આવી એમ્બ્યુલન્સ ડ્રાઇવિંગ કરી રહેલા ડ્રાઈવર પણ આ એમ્બ્યુલન્સમાં જોડાયેલા હોય તો એને લો રિસ્ક કેટેગરીમાં મૂકેલા છે, એમને માત્ર ડ્રાઇવિંગનું કામ કરવાનું હોય છે, પરંતુ તે વખતે પણ તેમને માસ્ક ગ્લાવ્સ ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સ પહેરવા એ રેકોમેન્ડેડ PPE છે. ત્યારબાદ અધર એન્સિલરી અથવા સપોર્ટિવ સર્વિસીસ છે જેમાં હોસ્પિટલમાં ઘણા બધા એરિયા એવા છે કે જે સપોર્ટિવ સર્વિસીસ તરીકે જોડાયેલા હોય છે તો એમને કયા કયા ત્યારે PPE યુઝ કરવા જોઈએ. લેબોરેટરીમાં જો સેમ્પલ કલેક્શન કરતા હોય અને સેમ્પલનું ટેસ્ટિંગ કરતા હોય તો આને ફૂલ PPE નો યુઝ કરવા જોઈએ કારણ કે એને હાઈ રિસ્ક એરિયામાં મૂકવામાં આવે છે. જો તમારે ખાલી માત્ર રીડિંગ લેવાનું હોય કે મોનિટરિંગ કરવાનું હોય તો એવા કેસને આપણે હાઈ રિસ્કમાં નથી મૂકેલા, મોડરેટ રિસ્ક છે તો એના માટે N95 માસ્ક ગ્લાવ્સ એ ઇનફ છે. હવે મર્ચ્યુરી કે જેમાં ડેડ બોડીનું હેન્ડલિંગ થતું હોય તે મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવેલા છે, N95 માસ્ક અને ગ્લાવ્સ એના માટે રેકોમેન્ડેડ PPE છે. પણ જો ઓટોપ્સી નો પ્રોસીજર કરવાનો થાય, ઓટોપ્સી તો અત્યારે રેકોમેન્ડેડ છે નહીં પણ જો જરૂર પડે MLC કેસ છે લીગલી હોય તો કરવી જરૂરી છે, એવા કેસને હાઈ રિસ્કમાં મૂકવામાં આવે છે એ એક્ટિવિટીને અને ફૂલ કમ્પોનન્ટ ઓફ PPE નો ઉપયોગ કરવો છે. સેનિટેશન સાથે જોડાયેલો સ્ટાફ કે જેઓ ફ્રિકવન્ટલી સરફેસ ક્લિનિંગ કરવાનું કામ અથવા તો લિનન અને
સાથે જોડાયેલ એક્ટિવિટીમાં કામ કરતા હોય છે ત્યારે મોડરેટરીમાં મૂકવામાં આવે છે અને N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ એ રેકમેન્ડેડ પીપી છે. સીએસએસટી લોન્ડ્રી આ એક્ટિવિટી જે કરવામાં આવે છે એને મોડરેટરીમાં મૂકવામાં આવી છે. N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ એ રેકમેન્ડેડ પીપી છે. અધર સપોર્ટિવ સર્વિસ જેમાં ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ હોય તો એના માટે નો રિસ્ક હોવાથી પીપી રેકમેન્ડેડ નથી. ફિલ્ડમાં અથવા કમ્યુનિટીમાં જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે એ વ્યક્તિઓની જો ચર્ચા કરીએ તો ફિલ્ડમાં સર્વેનું ફિલ્ડ સર્વેલન્સની એક્ટિવિટી સાથે જોડાયેલા આશાબહેનો, આંગણવાડી વર્કર અથવા તો અધર ફિલ્ડ એક્ટિવિટી માટે ડેઝિગ્નેટેડ કરેલા કોઈ પણ વ્યક્તિ, પર્સન કે સ્ટાફ હોય એ તમામ લો રિસ્કમાં આવે છે. તેમણે ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સ પહેરવો જોઈએ. પરંતુ જ્યારે કમ્યુનિટીમાં જાય છે સર્વે માટે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું કે 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ ડિસ્ટન્સિંગ જાળવવાનું ક્યારેય પણ ભૂલવું નહીં અને પોતાની સાથે ટ્રિપલ લેયર માસ્ક જરૂરી સંખ્યામાં લઈ જવા જેથી સસ્પેક્ટેડ કેસ ડિટેક્ટ થાય તો એમને પણ આ માસ્ક પહેરવાની ટેકનિક શીખવાડવી, બતાવી દેવી અને તમારે એમને ત્યાં તમારા સુપરવાઇઝરનું માસ્ક પહેરાવવું. આ સિવાય ફિલ્ડના એરિયામાં જે ડોક્ટર્સ અથવા સુપરવાઇઝર લેવલે કામ કરતા જે ઓફિસર્સ છે તે જ્યારે ફિલ્ડમાં સુપરવિઝનના ક્લિનિક સર્વેલન્સ અથવા તો ક્લિનિકલ એક્ઝામિનેશન સાથે જોડાયેલી એક્ટિવિટીમાં જોડાય ત્યારે મીડિયમ રિસ્કમાં મૂકવામાં આવી છે. N95 માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ કરવો એ રેકમેન્ડેડ પીપી છે. હવે ક્વોરન્ટાઇન ફેસિલિટીની વાત કરીએ કે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં કયા કયા પીપીઈનો ઉપયોગ કરવો જોઈએ. તો જે વ્યક્તિ જાતે પોતે ક્વોરન્ટાઇન થયેલા છે અથવા વ્યક્તિ કે જેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમને લો રિસ્ક કેટેગરીમાં સાથે જોડાયેલા હોય ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. ત્યાર સિવાય હેલ્થ કેર વર્કર કે જે ક્વોરન્ટાઇન ફેસિલિટી જોડાયેલા છે જે ટેમ્પરેચર મોનિટરિંગ અથવા તો એની હેલ્થ મોનિટરિંગનું કામ કરતા હોય લો રિસ્ક સાથે હોય ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સ એમના માટે ઇનફ પીપીઈ છે. ક્લિનિકલ એક્ઝામિનેશન અથવા તો સિમ્પટોમેટિક એક્ઝામિનેશન પરફોર્મ કરવાની આવે એને મોડરેટ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને N95 માસ્ક અને ગ્લાવ્સ તેમને ઉપયોગ કરવો જોઈએ. સપોર્ટ સ્ટાફ છે એ લો રિસ્ક કેટેગરીની અથવા એક્ટિવિટી સાથે જોડાયેલા છે એમને ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સનો ઉપયોગ કરવો જોઈએ. તો પીપીઓના રિસ્કનલ યુઝ હતો અને તે પીપીઓના રિસ્કનલ યુઝ સાથે આપણે જોયું કે ઘણી જગ્યાએ ઓર્ડર કરીને ક્લિયર કરવામાં આવેલું છે. જેમ કે આ એક હોસ્પિટલમાં આપણે ઓર્ડર આપણે જો લઈએ તો એમાં સ્પષ્ટ સૂચના તેના જે તબીબી અધિક્ષક હોય તેના દ્વારા આ સ્પષ્ટતા દર્શાવવામાં આવી છે કે ઓપીડીમાં સ્ક્રીનિંગ કરો તો ત્યાં કોણ હશે, ડોક્ટર અને નર્સિસ હશે અને એમને કયા કયા પીપી યુઝ કરવા છે, N95 માસ્ક, ગ્લાવ્સ, ગાઉન, તો ડિટેલ ઓર્ડર પણ થયેલા છે અને એ મુજબ દરેક એરિયામાં લેબોરેટરીની અંદર કયા વ્યક્તિ કામ કરશે અને એમને કયા પ્રકારના ગ્લાવ્સ અથવા તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ યુઝ કરવા જોઈએ તેના વિશેની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તમે જો સ્ક્રીન પર જોઈ શકતા હોય તો આની અંદર સ્પષ્ટ દર્શાવ્યું છે કે 15 નંબર 15 સિરિયલમાં આપ જેની સાથે કન્સર્ન છો એવી ફાર્માસિસ્ટ જે છે, ફાર્મસી એરિયાની અંદર વર્ક કરતા અથવા જે જોડાયેલા છે એ ફાર્માસિસ્ટ છે અને ફાર્માસિસ્ટ એ પેશન્ટની સીધી કેરમાં ન જોડાયેલા છતાં પણ ટ્રિપલ લેયર માસ્ક એ રેકોમેન્ડેડ પીપી તરીકે એમને રેકોમેન્ડેશન કરવામાં આવેલું છે અને તમામ એ પહેરવું જોઈએ. કારણ કે જ્યારે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લઈને આવે છે ત્યારે તમે શ્યોર નથી કે પેશન્ટની સસ્પેક્ટેડ કેસ છે કે નહીં અને એમનો જો ટેસ્ટ થવા માટે સેમ્પલ મોકલેલો હોય તો એ સેમ્પલ ન આવે ત્યાં સુધી એ વ્યક્તિને પણ આપણે સસ્પેક્ટેડ કે તમામ પ્રિકોશન લઈને જ આપણે કાર્ય કરીશું. એટલે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે જ્યારે ડ્રગ ડિસ્પેન્સિંગ અથવા ડ્રગ વિન્ડો પર હોય તો ઇટ ઇઝ અ બેટર ટુ પુટ ઓન ધી ગ્લાવ્સ એન્ડ માસ્ક ઓલ ટાઈમ. એટલે કે તમારે ગ્લાવ્સ પણ પહેરી રાખવા જોઈએ કારણ કે જે પ્રિસ્ક્રિપ્શન બી તમારી પાસે આવે છે એ વ્યક્તિ કોણ હેન્ડલ લઈને આવે છે, પેશન્ટના રિલેટિવ હોય, વિઝિટર હોય અથવા તો પેશન્ટ પોતે બી હોય, એ આ રોગ સાથે ન પણ જોડાયેલું હોય પણ એવા ફોર્માલિટીઝના ટચમાં જો આવેલું આ પેપર્સ હોય કે તે હોય તો પણ ઇન્ફેક્શન ફેલાવાની શક્યતાઓ રહી છે. જેથી કરીને ટ્રિપલ લેયર માસ્ક પણ પહેરવું જોઈએ. હવે પીપી પહેરવામાં આવે ત્યારે કયા કયા મુદ્દાઓ ધ્યાન રાખવાના હોય છે એ આપણે જોઈ લઈએ. આપની એક્ટિવિટી સાથે ખૂબ જ ઓછું કન્સર્ન હશે પરંતુ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણને જો આ નોલેજ હશે તો આપણે બીજા સાથે શેર કરી શકીશું. ક્યારેક એવી પણ શક્યતાઓ ઊભી થાય આ મહામારીને જોતા કે આપ સૌ ફાર્માસિસ્ટ ભાઈઓ બહેનો પણ ક્યારેક ટ્રેનિંગ આપવાની થાય ઇન્ફેક્શન કંટ્રોલ માટેની. કારણ કે હાલ કયા મેન પાવર અથવા તો હ્યુમન રિસોર્સિસ કઈ એક્ટિવિટી આવશે તે પણ હાલ આપણે ચોક્કસ કહી શકીએ એવી પરિસ્થિતિ નથી. તો એમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જ્યારે પહેરવાના આવે તો આપણે શું ધ્યાન રાખીશું કે આ બેઝિક પ્રિવેન્ટિવ પબ્લિક જે આપણે સ્ટેપ જોયા એનો અલ્ટરનેટિવ નથી. એટલે કે પીપીઈ તમે જ્યારે એકવાર પહેરી દો છો ત્યારે પણ હેન્ડ હાઇજીન જાળવવું જરૂરી છે અને ત્યારે પણ બાકીના જે મેજર્સ લેવાના છે એ તમામ મેજર્સને આપણે ફોલો કરીશું. હંમેશા 1 મીટરનું ડિસ્ટન્સ બનાવી રાખવું જોઈએ પીપી પહેર્યા છતાં પણ. એટલે પીપીવીનો યુઝ કરતા હોય તો પણ ટ્રાય ટુ મેન્ટેન 1 મીટર ડિસ્ટન્સ એટલીસ્ટ ઇરિસ્પેક્ટિવ ઓફ ધી સસ્પેક્ટેડ કેસ, કન્ફર્મ કેસ ઓર નોટ કન્ફર્મ કેસ. ત્યારબાદ
જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારામાં આપેલી કે આપવામાં આવતી સમય સમયની ગાઈડલાઈન જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અને બાયોમેડિકલ વેસ્ટ સાથેની છે તેને ફોલો કરતા રહેવાનું, તેનાથી આપણે અપડેટ રહેવું જરૂરી છે કે શું ચેન્જીસ કે સુધારો આવે છે. આપણે આના પછીના સેશનમાં આપણે કે સાથે જોઈશું કે જેમાં જનરલ પબ્લિક માટે માસ્ક પહેરવા માટેની એક ગાઈડલાઈન આપવામાં આવેલી છે, એ ગાઈડલાઈનમાં પણ ગાઈડલાઈન આવી છે અને થોડા જ સમયમાં અપડેશન આવી ગયું. જો તમે અપડેટ નહીં રહો નોલેજ સાથે, તો આજે આવેલો નિયમ એ આજ માટે હોઈ શકે, બની શકે કાલે એ પણ ચેન્જ થઈ ગયો હોય. એટલે આના માટેના પણ તમારે જે કંઈ અપડેટ આવે છે એના અપડેટથી વાકેફ હોવા જરૂરી છે અને તમામનું પાલન કરવું જરૂરી છે. આઇસોલેશન એરિયાની જે આપણે વાત કરી કે એક સિંગલ એન્ટ્રી હોવી જોઈએ અને એક્ઝિટ અલગ હોવું જોઈએ, તેમાં આપણે સાથે જોઈ લઈએ છીએ કે આવા વ્યક્તિને વિઝિટર્સ ઓછા કરવા હોય તો અને હેલ્થ કેર પ્રોવાઈડરને વારંવાર અંદર જતા અટકાવવું, એટલે કે એક એરિયામાંથી બીજા એરિયામાં જવા માટે ઇન્ફેક્શન જે ન લઈ જાય, એના માટે આપણે ટેલિફોનનો યુઝ કરી શકીએ છીએ અને વિડીયો કોલ અથવા તો એમને કોલ કરી અને એમની સાથે જે કંઈ તમારે કોમ્યુનિકેશન કરવું એ કરી શકો છો અને વિઝિટર્સને પણ એની સાથે વિડીયો કોલિંગથી વાત કરાવી શકો છો જેથી એક્સપોઝર અમને ઓછું થઈ શકે, એટલે કે આઇસોલેશન એરિયામાં ટેલિફોનનો આપણે યુઝ કરી શકીએ. હવે જોઈએ કે પ્રોસીજર કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે ડિસઇન્ફેક્શન કઈ રીતે કરવું જોઈએ. તો સ્ટાફે ક્યારેય પણ હેન્ડવોશનો પ્રોસીજર નહીં ભૂલવો જોઈએ. અગાઉ 3-4 વાર આ વસ્તુ આવી ગઈ છે, છતાં પણ રિપીટ કરું છું કે ડોન્ટ ફોરગેટ ટુ વોશ યોર હેન્ડ આફ્ટર પ્રોસીજર એન્ડ રિમૂવિંગ યોર પીપી. એટલે કે પીપી જે રીતે તમે પહેરીને ગયા છો, પીપી તમે એક વાર રિમૂવ કરી દો છો અને આવીને કાઢી નાખો છો, તરત જ હેન્ડવોશ કરી દો. કોઈ પણ પ્રોસીજર પૂરો થઈ જાય તરત હેન્ડવોશ કરી દો. WHO આપેલી ગાઈડલાઈન મુજબ 5 જે તમને સ્ટેપ દર્શાવે છે, 5 સિચ્યુએશન દર્શાવી છે કે ક્યારે હેન્ડ વોશ કરવાના એ ક્યારે પણ ભૂલશો નહીં. રિપીટ કરેલી એ ફરીવાર જો તમને યાદ ન હોય તો સૌથી પહેલું પેશન્ટને ટચ કરતા પહેલા, સેકન્ડ વન કોઈ પણ જાતનો પ્રોસીજર કરતા, સેપ્ટિક પ્રોસીજર કે ક્લીન પ્રોસીજર કરતા, ત્રીજી એની સિચ્યુએશન છે કે એના ફ્લુઇડ અથવા તો એને ખાલી કરવા માટે કે એવા સિક્રીશનના કોન્ટેક્ટમાં આવો તો તમારે કરવાનું છે બિફોર ટચિંગ અને આફ્ટર ટચિંગ, ત્યારે પેશન્ટને અડ્યા બાદ કરવું, અને લાસ્ટ વન જે છે એ તમે પેશન્ટના સરાઉન્ડિંગ એરિયાની કોઈ પણ આર્ટિકલ ઓબ્જેક્ટ કે વસ્તુને ટચ કરો તરત તમારે હેન્ડવોશ કરવાના છે. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે છે એ તમે એકવાર યુઝ કરી લો ત્યારબાદ તમામ પીપીઈ આવી અને બાયોમેડિકલ વેસ્ટની જે ગાઈડલાઈન છે એ મુજબ યલો અથવા તો રેડ બેગમાં એને તમે સેફ રહી શકો એ રીતેનો ડિસ્કાર્ડ કરવાનો છે. ક્લિનિંગ અને હેન્ડલિંગ વિશે બાકીનું જે આગળના સેશનમાં હર્ષ સરે લઈ લીધેલું છે સેશન, એટલે આપણે એની વિગતવાર ચર્ચા કરતા નથી. હવે સેફ હેન્ડલિંગમાં પેશન્ટ ઇક્વિપમેન્ટ, પેશન્ટના જે ઇક્વિપમેન્ટ છે શક્ય હોય ત્યાંથી સિંગલ યુઝ અથવા તો ડિસ્પોઝેબલ યુઝ કરો અને એકવાર એવી વસ્તુ સિરીજ કે એકવાર ઉપયોગ થઈ ગયો એટલે તરત જ એને કટ કરવાની તો કટ કરીને ડિસ્કાર્ડ કરી દેવી જોઈએ. કેટલાક ઇક્વિપમેન્ટ એવા હોય છે કે બ્લડ પ્રેશરના કપ, જે થર્મોમીટર છે, સ્ટેટોસ્કોપ છે, જેને આપણે યુઝ કરવાની જરૂર પડે છે, 70% ઇથાઇલ આલ્કોહોલ હોય તેનો ઉપયોગ કરીને આપણે એને ક્લીન કરી શકીએ છીએ. ત્યારે કેવું બને, બ્લડ પ્રેશર માટે યુઝ થતો જે કપ છે એને સોપ અને વોટરથી પણ તમે અથવા તો ડિટર્જન્ટની અંદર ક્લીન કરી અને એને સૂર્યપ્રકાશમાં સૂક્યા બાદ એનો ઉપયોગ કરી શકો છો. શોર્ટમાં કહેવાનો મતલબ છે કે જે પેશન્ટની સ્કેર સાથે જોડેલા તમામ ઇક્વિપમેન્ટ છે એ આઈધર ડિસ્પોઝેબલ યુઝ કરો અથવા તો એવા ઇક્વિપમેન્ટ યુઝ કરો કે જેને ત્યારબાદ ક્લીન કરી શકાય અને એક પેશન્ટથી બીજા પેશન્ટનો ઉપયોગ કરતા આપણે ઉપયોગ કરતા પહેલા એને ક્લીન કરવા જરૂરી છે. થર્મોમીટર દાખલા તરીકે ટેમ્પરેચર જો લેવાનું હોય તો થર્મોમીટર આપણે લીધું, આપણી પાસે સાદું થર્મોમીટર કે ડિજિટલ થર્મોમીટર છે તો આપણે એને ક્લીન કરીને યુઝ કરી શકીએ છીએ, પણ બેટર છે કે આપણી પાસે જો થર્મલ સ્ક્રીનિંગ હોય તો શક્ય હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ કે ઇન્ફેક્શન ફેલાતું અટકાવવા માટે આપણે જે પેશન્ટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરીએ તેના માટેની પોલિસી શું છે અથવા એના માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની શું છે તે જોઈએ. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરની ગાઈડલાઈન સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી ઇન જનરલ પેશન્ટનું ટ્રાન્સપોર્ટેશન કરવું જોઈએ, શક્ય હોય ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન ન કરો. પેશન્ટ જે એરિયામાં છે ત્યાં હેલ્થ કેર ફેસિલિટીમાં સપોઝ એક્સરે માટે ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર પડે છે તો તમારી પાસે પોર્ટેબલ એક્સરે હોય તો આવા ઇક્વિપમેન્ટનો યુઝ કરીને પેશન્ટને બિન જરૂરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતું અને ઇન્ફેક્શન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતું આપણે અટકાવી શકીએ છીએ. જો તમારી પાસે આવા ઇક્વિપમેન્ટ નથી અને ચોક્કસપણે તમારે પેશન્ટને ટ્રાન્સપોર્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ તો જે એરિયામાં જવાનું છે, સોનોગ્રાફી માટે જવું હોય, એક્સરે માટે જવું હોય, તો એ એરિયાને તમે પહેલા ફોન કરીને ઇન્ફોર્મ કરી દો જેથી એરિયામાં આવા પેશન્ટને રિસીવિંગ કરવાની તૈયારી કરી રાખે. ત્યારબાદ જ્યારે આ પેશન્ટનું સ્ક્રીનિંગ કરતા હોય તો ટ્રાન્સપોર્ટ કરતા હોય ત્યારે જેના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે ફેસ માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનું ક્યારે પણ
ભૂલવું ન જોઈએ. જો પેશન્ટને પણ માસ્ક પહેરાવું, અને પેશન્ટ માસ્કથી યુઝ ટુ ન હોય તો પેશન્ટ સફોકેસ થઈ જશે, થોડી થોડી વાર માસ્ક ઉતારી દેશે અથવા કાઢી નાખશે, તો તમે જે પર્પઝથી માસ્ક પહેરો છો એ પર્પઝ સર્વ થશે નથી. તો એવા સિચ્યુએશનમાં પેશન્ટને માસ્કથી જો સફોકેશન થાય તો આપણે એને પેપર ટિશ્યુ આપી શકીએ છીએ. અને પેપર ટિશ્યુ માટે એકવાર પેપર ટિશ્યુ યુઝ થાય એટલે તરત જ એને બંધ ઢાંકણવાળી ડસ્ટબિનમાં એનો ડિસ્કાર્ડ કરવાનો છે. એ પ્રોટોકોલ પણ તરત જ આપણે ફોલો કરવો જોઈએ. ત્યારબાદ જે પેશન્ટને ટ્રાન્સપોર્ટ કરવાનું છે એ તમે સ્ટ્રેચર પર અથવા તો વ્હીલચેર પર ટ્રાન્સફર કરવા માંગો છો, જે તૈયારી સંપૂર્ણ કરી દેવી જોઈએ કે પેશન્ટને બરોબર પોઝિશન આપી દીધી છે વ્હીલચેર પર અથવા સ્ટ્રેચર પર લઈ લીધી છે, જે તે એરિયામાં રિસીવ કરવા છે તે ઇન્ફોર્મ કરાઈ ગયું છે, ત્યારબાદ જ પેશન્ટને એક જગ્યાએથી તમારે ટ્રાન્સપોર્ટ કરવાનું કે શિફ્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. જ્યારે પણ પેશન્ટને શિફ્ટ કરો છો ત્યારે પેશન્ટની સિવિયરિટી અથવા તો જોડાયેલી એક્ટિવિટીઝ મુજબ કે એક્ટિવિટી સાથે જોડાયેલા રિસ્ક મુજબના તમામ રેકોમેન્ડેડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવા જોઈએ. એકવાર પેશન્ટ તમે પીપીઈ પહેરી લો છો, સંપૂર્ણ કાળજી લઈ લો છો, પેશન્ટને પણ તમે માસ્ક આપી દો છો, પેશન્ટને ટ્રાન્સફર કરવાનું શરૂ કરો છો, પેશન્ટ જે તે એરિયામાં તમે તમારા પેશન્ટ કે ક્લાયન્ટને પહોંચાડી દો છો, ત્યારબાદ તમે તમારો પ્રોસિજર પૂર્ણ કરી પરત આવો છો, અને જેવો પ્રોસિજર પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે પહેરેલા પીપીઈ ગાઉન ગ્લાવઝ આઈ પ્રોટેક્શન જે કંઈ હોય એ તરત જ તમારે રિમૂવ કરી દેવાના છે. અને પીપીઈ રિમૂવ કર્યા પછી અગેન રિપીટ કરું છું કે હેન્ડ હાઇજીન જાળવવું, એટલે કે હેન્ડ વોશ કરવા ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. તો આ હતા પેશન્ટ ટ્રાન્સપોર્ટ સાથેના મેઝર્સ. હવે જોઈ લઈએ આપણે કે એડમિનિસ્ટ્રેટિવ મેઝર. તો એડમિનિસ્ટ્રેટિવ મેઝર શું છે કે જેટલા જરૂરી આ ઇન્ફેક્શન અટકાવવા માટે જરૂરી એવા તમામે તમામ પગલા પ્રોટેક્ટિવ મેઝર છે એ લેવા જોઈએ, જેથી ઓક્યુપેશન એટલે કે જે જગ્યાએ કામ કરો છો ત્યાં સેફ્ટી જાળવી શકીએ આપણા કર્મચારીઓ, અને હેલ્થ માટે એમના આરોગ્ય માટેનું જોખમ એટલે કે રિસ્ક આપણે એમને મિનિમાઇઝ કરી શકીએ છીએ. તો એડમિનિસ્ટ્રેટિવ મેઝર્સ એ છે કે જે સુપરવાઇઝર છે અથવા તો મેનેજિંગ કરી રહ્યા છે તેમને એન્શ્યોર કરવાનું છે કે તમામ પ્રિવેન્ટિવ અને પ્રોટેક્ટિવ મેઝર્સ આર ફોલોડ ઓર નોટ ફોલોડ બાય ધી એમ્પ્લોયી એન્ડ ધી કન્સર્ન પર્સન, ધોઝ હુ આર કન્સર્ન વિથ ધ એક્ટિવિટી ઓફ ધીસ ક્લાયન્ટ કેર. સેકન્ડ વન છે કે જે હેલ્થ કેર વર્કર છે એને સ્ટાફ સ્પેસિફિક એજ્યુકેશન કે ટ્રેનિંગ આપવી જોઈએ, એટલે કે જે એક્ટિવિટી સાથે જોડાયા હોય એમાં સ્પેસિફિક કોઈ પ્રિકોશન રાખવાના હોય તો એમને શું રોલ ભજવવાનો છે તેની એમને ટ્રેનિંગ મળેલી હોવી જોઈએ. એક વાર આવા હેલ્થ કેર વર્કર કે સ્ટાફે આ એમને ટ્રેનિંગ મળી જાય અથવા તો વેલ એજ્યુકેટેડ થઈ ગયા છે, માત્ર એટલું પૂરતું નથી, એડમિનિસ્ટ્રેટિવ એરિયાના મેઝર્સ તરીકે સૌથી અગત્યનું મેજર છે કે એન્શ્યોર કરવું જોઈએ કે એક વાર તમે જેને નોલેજ આપ્યું છે વ્યક્તિ ટ્રેન થયા જયા છે, ટ્રેન થઈ ગયેલ વ્યક્તિ તમારા દર્શાવેલા પ્રોટોકોલ્સ અથવા પ્રિકોશન લે છે કે જેને ફોલો કરે છે નહીં, એટલે કે પ્રેક્ટિસ જેને કહીએ એટીટ્યુડ, જેમ મેં આપને કહ્યું આ ક્લાસમાં પહેલા કે માસ્ક પહેરવાનું આના પછી આવશે ત્યારે જોઈશું, તે પણ તમને હું પગલા બતાવીશ, પણ તે પણ ભૂલી જાય છે ઘણી વાર. હેન્ડ વોશ માટેના જે સ્ટેપ દર્શાવ્યા પણ આપણે હેન્ડ વોશ કરીએ છીએ કે નહીં તે આપણે પોતાની જાતને પૂછીશું તો જ આપણને આઈડિયા આવશે. કે અત્યાર સુધીમાં ખૂબ જ બધા વેબિનાર થયા છે, ખૂબ જ ઓનલાઈન ટ્રેનિંગ થઈ, તમે પણ લીધી છે બધાએ, પણ શું આપણે આ હેન્ડ હાઇજીન, રેસ્પિરેટરી એટિક્વેટ, કફ એટિક્વેટ અને માસ્ક જનરલ પબ્લિક માટેના તમામ પગલાઓ છે તેનું શું આપણે પાલન કરીએ છીએ કે નહીં, એ આપણે જ પૂછવું જોઈએ. જો આપણી શરૂઆત આપણાથી નહીં કરીએ તો આ ઇન્ફેક્શન આપણે અટકાવી શકીએ નહીં, અથવા તો એને રિડ્યુસ કે ઓછું કરી શકીએ નહીં, એના ચેનને પણ બ્રેક કરી શકીશું નહીં. આ ડિસ્પાઇટ ઇઝ અ ઓફકોર્સ વી આર એગ્રી વિથ ધી કે ઇટ ઇઝ અ એડમિનિસ્ટ્રેટિવ મેઝર, બટ ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિડ્યુઅલ ધોઝ હુ આર કનેક્ટેડ વિથ ધી હેલ્થ એક્ટિવિટીઝ. તો તમામે તમામ આ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારબાદનું એક એડમિનિસ્ટ્રેટિવ મેઝર્સ એવું છે કે પેશન્ટ અને સ્ટાફ વચ્ચેનો રેશિયો જાળવવો જરૂરી છે, પણ આ એડમિનિસ્ટ્રેટિવ મેજર છે. ઘણી વાર એવું બને છે કે તમારે જે એરિયામાં જેટલા પેશન્ટ એડમિટ થઈ શકતા હોય એના કરતા પણ ઓવરલોડેડ આપણને કામગીરી આવી જાય છે. તો આવા સંજોગોમાં સર્વિસીસ અનઇન્ટરપ્ટેડ ના થાય અથવા તો સર્વિસીસમાં કોઈ ખામી ના થાય એના માટે ઇમિડિયેટ સુપિરિયરને જાણ કરો. ત્યારબાદ એમનાથી ઉપરના લેવલે જે કંઈ જાણ કે પ્રોસિજર કરવાનો છે તે ઇમિડિયેટ સુપિરિયર તમારે જાણ કરશે. અને સ્ટાફ પેશન્ટનો રેશિયો મેન્ટેન કરો, જે જરૂરી ઇક્વિપમેન્ટ કે મટીરિયલ છે એનો સપ્લાય ઇનઇન્ટરપ્ટેડ મળી રહે તેના માટેનું જોવું એ એક એડમિનિસ્ટ્રેટિવ મેજર છે. ત્યારબાદ જેટલા વ્યક્તિઓ હેલ્થ કેર સર્વિસીસ કે હેલ્થ કેર સાથે જોડાયેલા છે એ તમામે તમામ વ્યક્તિનું સર્વેલન્સ થવું જરૂરી છે, કારણ કે આવા વ્યક્તિઓમાં આવા સાઇન ચિહ્ન લક્ષણો છે કે નહીં એનું પણ સર્વે થવું જરૂરી છે. અને કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે જો પેશન્ટ એ સિમ્પ્ટોમેટિક હશે તો સિમ્પટમ બહાર સુધી આવવાના નથી, ખબર પડવાના જ નથી, ને કેરિયર તરીકે કામ કરશે. કેટલાક કિસ્સામાં એવું પણ બનશે કે હેલ્થ કેર પ્રોવાઈડર પોતે સપ્રેસ કરશે
નાની મોટી કઈ વસ્તુ હશે તમને કહેશે જ નહીં, બિકોઝ દેર આર મેડિકોસ, આ બધા મેડિકલ સાથે જોડાયેલા છે, એ નર્સિંગ સ્ટાફ હોય, ડોક્ટર્સ હશે, અથવા તો કોઈ પણ હશે ફાર્મસી, એને તો કોમન ખબર છે કે કફ અને ખાંસી થાય તો આપણને શું આપણે ટેબ્લેટ લઈ શકીએ છીએ, એ તરત જ ફીવર કે હેડેક છે તો એ પેરાસિટામોલ સેલ્ફ મેડિકેશન લઈ લેશે, અથવા તો એમને સેટ્રિજિન કે જે જરૂર કફને સપ્રેસ કરી શકે એવી મેડિકેશન લઈ લેશે અને પોતાનું ચેકઅપ નહીં કરાવે. તો આવા સંજોગોમાં સર્વેલન્સ થવું પણ જરૂરી છે, જેથી કરી જો પેશન્ટ ઇન્ફેક્ટેડ હોય તો તરત જ ધ્યાને આવી શકે અને એની પ્રોપર કેર થઈ શકે. સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે કંઈ આપણે શીખ્યા છે અને જે ટ્રેનિંગમાં લીધા છે એ તમામે તમામ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં એને પણ મોનિટર કરવા ખૂબ જ જરૂરી છે. આ સાથે વિઝિટર પોલિસી જોઈએ કે હવે ઇન્ફેક્શનને આપણે અટકાવી શકીએ એ માટે વિઝિટરનો શું રોલ છે કે એના માટે શું પોલિસી હોવી જોઈએ. તો શક્ય હોય તો જે વોર્ડ આઇસોલેશન તરીકે વોર્ડ છે ત્યાં વિઝિટરને એલાઉડ કરવા જોઈએ નહીં, વિઝિટરને ફિઝિકલી પ્રવેશ ન આપવો જોઈએ, કારણ કે એરિયામાં એકવાર જો પોતે દાખલ થશે અને પછી પોતાના ઘર કે ત્યાં જશે તો કુટુંબને પણ આવું ઇન્ફેક્શન લઈ જવાની શક્યતા હોય, એટલે શક્ય હોય ત્યાં સુધી પોલિસીમાં આપણે એમને અલાઉડ ન કરવા જોઈએ. અલ્ટરનેટિવ મિકેનિઝમમાં આપણે એમના માટે જેમ આગળ વાત કરીએ એમ ટેલિફોન કોલ ગોઠવી શકીએ અથવા તો વિડીયો કોલ ગોઠવી શકાય છે. હેલ્થ કેર વર્કર કે જે પોતે હેલ્થની સર્વિસીસ સાથે જોડાય છે, ક્યારેક આઇસોલેશન એરિયામાં ક્યારેક એ સિવાયના એરિયામાં વારંવાર પ્રવેશ ન કરે તો એને પણ આપણે રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ, જે સર્વિસીસ જરૂર હોય તો જ એમને ત્યાં તેમને એન્ટર થવા દેવા જોઈએ. આ સાથે જે એન્સિલરી સર્વિસીસ ફૂડ ડિલિવરી અને આ જે સર્વિસીસ છે એ જોડાયેલા વ્યક્તિઓને પણ રિસ્ટ્રિક્ટેડ એટલે કે જરૂરી હોય ત્યારે જ આપણે એને પ્રવેશ આપીએ. અને જ્યારે પણ પ્રવેશ આપો છો અથવા આવા વ્યક્તિઓ આઇસોલેશન એરિયામાં જઈને બહાર આવે છે એનો રેકોર્ડ રાખવો જરૂરી છે, કારણ કે જો એકવાર આપણે રેકોર્ડ રાખ્યો હશે અને જો ઇન્ફેક્શન કોઈ જગ્યાએ સ્પ્રેડ થાય તો તમારી પાસે જે રેકોર્ડ રાખ્યો હશે એ આવા સસ્પેક્ટેડ કેસ અથવા તો ધોઝ હુ આર પોસિબલ ટુ ટ્રાન્સમિટ ધીસ ઇન્ફેક્શન કેન બી આઈડેન્ટિફાઈડ, એટલે કે આપણે એનું લિસ્ટ બનાવી શકીશું, આપણે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકીશું. હવે આપણે જેમ કહ્યું કે રેશનલ યુઝ જોયો ઇન્ફેક્શન પ્રિવેન્શનનું, આપણે વન મિનિટ જનરલ પબ્લિકે માસ્ક ઉપયોગ કરવા માટેની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરની શું ગાઈડલાઈન છે. તો અત્યારે માર્કેટમાં જુદા જુદા પ્રકારના માસ્ક મળે છે, હું તમને કેમેરા પર બે ત્રણ માસ્ક બતાવી દઉં છું કે કયા કયા પ્રકારના માસ્ક અવેલેબલ હોય છે માર્કેટમાં. એક માસ્ક આ જે છે એ તમે જોઈ રહ્યા છો કે સિમ્પલ ટ્રિપલ લેયર માસ્ક મળ્યું છે, એમાં ઇલાસ્ટિક સ્વિંગ સાથેનું છે કે સીધે સીધી આપણે દોરી કાન પર પહેરી શકીએ છીએ. ત્યારબાદ બીજું એક આપણી પાસે આ છે, જુદી જુદી બ્રાન્ડ અને જુદી જુદી કંપનીના માસ્કોના, જેમાં વ્હાઇટ કલરનું એક માસ્ક જોઈ રહ્યા છો, પણ એમાં ફરક એટલો છે કે એના ટીપ ઉપર અહીંયા મેટાલિક સ્ટ્રીપ આપેલી છે. આ બીજું એક માસ્ક છે. ત્યારબાદ આ એક માસ્ક છે, જુદા જુદા શેપ અને ડિઝાઇન કયું એમાં તમને જો જોઈ શકાતું હોય તો આ એક અલગ પ્રકારનું માસ્ક જે તમે જોઈ રહ્યા છો જે આ રીતે ઓપન થઈ શકે છે, આ માસ્ક છે અને જેને આ રીતે પહેરવામાં આવે છે. આપણે માસ્કનો પ્રોસિજર જોઈએ ત્યારે જોઈએ છે માસ્ક કઈ રીતે પહેરવું છે. ત્યારબાદ આ એક માસ્ક છે જે કોટન માસ્ક છે અને તેના સ્વિંગ દ્વારા આપણે બાંધી અને આ માસ્ક પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે માસ્ક માટેની જનરલ ગાઈડલાઈન જોઈ લઈએ ત્યારબાદ આપણે એનો આપણે સાથે ડેમો જોઈશું. તો જનરલ પબ્લિકે જે માસ્ક યુઝ કરવાનું છે એના માટેનું સૌથી સૌથી અગત્યનો પહેલી લાઈન છે એની કે જો સિમ્પટમ ના હોય તો વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી. આ રીસેન્ટ ગાઈડલાઈન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની જે છે એ આપણને લાસ્ટ મંથ માર્ચમાં જ મળેલી છે, પણ એની સાથે સ્પષ્ટ સમય તમને રેડ કલર તમારી સ્ક્રીન પર જોઈ શકાય એમાં લખ્યું છે કે રીસેન્ટ એડવાઇઝરી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની હોય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરની અપડેટ ગાઈડલાઈન અથવા તો આપણને રાજ્ય સરકાર દ્વારા જે કંઈ આના બાબતના આપણને સૂચન આપવામાં આવે કે એડવાઇઝરી આપી હોય એ તમામે પાલન કરવું જોઈએ. તો આના માટે આપણે જોઈએ કે અત્યારે શું ગાઈડલાઈન છે સ્ટેટની, સ્ટેટની ગાઈડલાઈન છે જે વ્યક્તિ દરેક વ્યક્તિ જે પબ્લિક પ્લેસ પર આવે છે અથવા તો આવી એક્ટિવિટી માટે ઘરની બહાર નીકળે છે તમામે માસ્ક પહેરવાનું ફરજિયાત છે. જો માસ્ક પહેરવામાં ન આવે તો ગુજરાત રાજ્યમાં હાલ 1000 રૂપિયાનો પેનલ્ટીસ એટલે કે દંડ રાખવામાં આવ્યો છે. વ્યક્તિ રિપીટેડ ઓફેન્સ કરે એટલે ફરીથી ગુનો કરે તો 5000 દંડ છે, જેથી તમામે તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક ન પહેરવાનું કે સિમ્પટમ જે ન હોય ને ન પહેરવા માટેનું જે લોજિક દર્શાવ્યું માત્ર એક હતું કે માસ્ક પહેર્યા પછી વ્યક્તિને ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી આવી જાય છે, એટલે કે માસ્ક એકવાર પહેર્યું છે એટલે પોતે સેફ થઈ ગયા છે અને એમને હવે કોઈ પણ જાતના બીજા જે પ્રોટોકોલ ફોલો કરવાના છે કરવાની જરૂર નથી. દાખલા તરીકે માસ્ક પહેર્યા પછી એવું થઈ જાય કે એને વ્યક્તિએ હેન્ડવોશ કરવાની જરૂર નથી,
અને એ પોતે આવી રીતે ઇન્ફેક્શન ફેલાવી શકે એટલા માટે ત્યારે આના પાછળનું લોજિક હતું કે લક્ષણ ના આવે ત્યાં સુધી ન પહેરવા જોઈએ. હવે અત્યારના સંજોગોમાં તો તમામે માસ્ક પહેરવું ફરજિયાત છે. તો આની સાથે બીજા એસેન્શિયલ કયા કયા સ્ટેપ લઈ શકીએ? આપણી પાસે સમયની મર્યાદા છે એટલે ખૂબ જ ઝડપથી જોઈ શકીએ તો જ આપણે આ માસ્કનો ડેમો જોઈ શકીશું. તો આની સાથે બીજા અન્ય સ્ટેપ છે કે વારંવાર ફ્રિકવન્ટલી હેન્ડ વોશ કરો. હેન્ડ વોશ જો સોપ વોટરથી કરો તો 40 સેકન્ડ પછી 60 સેકન્ડ મિનિમમ કરવા, અને આલ્કોહોલ બેઝ રબ સેનિટાઈઝર હોય તો 70% આલ્કોહોલ કરવાથી 20 મિનિટ ઓછામાં ઓછા કરવા, આપણે સ્ટેપ જોઈ ચૂક્યા છે. પરંતુ જો વિઝિબલી તમારા હાથ ગંદા હોય કે માટી કે ડર્ટ લાગેલી હોય તો એને માત્ર સાબુ પાણીથી ધોવા હિતાવ છે. જ્યાં માસ્ક ના હોય ત્યાં હેન્ડકરચીફનો ઉપયોગ કરવો જોઈએ, અને એ પણ ન હોય તો પેપર ટિશ્યુનો યુઝ કરવો જોઈએ અને તરત ડિસ્કાર્ડ કરવો જોઈએ, જે આપણે આગળના સેશનમાં જોઈ લીધું છે. હવે માસ્ક પહેર્યા પછી પણ આ ધ્યાન રાખવું જોઈએ, અગત્યનું સ્ટેપ છે કે ફેસ માઉથ નાક અને આંખને તમે વારંવાર અડવાથી દૂર રહો. પ્રેક્ટિસ કરજો કે તમે કેટલા સમય સુધી આંખ નાક કે મોંને અડ્યા વિના રહી શકો, તો તમે આનું પાલન કરી શકશો. 1 મીટરનું ઓછામાં ઓછું ડિસ્ટન્સ રાખવું જોઈએ. જો ટેમ્પરેચર આવે તો ટેમ્પરેચરને મોનિટર કરવું જોઈએ. હવે મેડિકલ માસ્ક કયા વ્યક્તિઓએ પહેરવું જોઈએ હેલ્થકેર વર્કર સિવાય? તો જે એવા વ્યક્તિ જેને કફ, ખાંસી અથવા તો શ્વાસ ચડતો હોય, અત્યારના તારીખે બીજા જે સાઇન સિમ્ટમ બધા આવી ગયા છે, તે તમામ સાઇન સિમ્ટમને ધ્યાને રાખીને જો ચિહ્ન લક્ષણ આવું દેખાય તે વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે. હેલ્થકેર ફેસિલિટી જે આપણે જોયું કે સીસીસી અથવા તો કોવિડ હેલ્થ સેન્ટર અથવા તો ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલની વિઝિટ લે અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પીએસસી સબ સેન્ટરની જ્યારે વિઝિટ લેતા હોય ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. ઇલ પર્સનની કેર જે એટલે કે બીમાર વ્યક્તિની કેર સાથે જોડાયેલા વ્યક્તિએ માસ્ક પહેરવું, અથવા કન્ફર્મ કે સસ્પેક્ટેડ કેસની કેર સાથે જોડાયેલા વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક કેટલો સમય સુધી પહેરી શકાય? તો માસ્ક પહેરવા માટેનો સમય છે કે તમે 6 કલાક સુધી વધુમાં વધુ, અથવા તો એ માસ્ક ભીનું થઈ જાય અથવા તો મોઇસ્ટ થાય કે ડેમ્પ થાય એ પહેલા, બે માંથી જે વહેલું હોય ત્યારે આપણે માસ્કને ડિસ્પોઝ કરી દેવું જોઈએ. જો આપણી પાસે ડિસ્પોઝેબલ બીજું માસ્ક હોય તો 6 કલાકે માસ્ક ચોક્કસપણે બદલી નાખવું જોઈએ, અને માસ્ક ડિસ્પોઝેબલ બીજું ઉપલબ્ધ ન હોય તો પણ 8 કલાકથી વધુ એ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કે 6 થી 8 અવર તમે મેક્સિમમ યુઝ કરી શકો છો. 8 કલાક થાય એટલે માસ્ક તમારી પાસે બીજું ન હોય તો પણ આનો ડિસ્કાર્ડ કરવો જોઈએ. તમારા સ્ક્રીન પર જે દર્શાવ્યું છે એમાં અત્યારે તમે સેકન્ડ ફિગર જોઈ રહ્યા છે, જેમાં કરેક્ટનું નિશાન છે. એ મુજબ માસ્ક પહેરવું જોઈએ, અને માસ્કને પહેર્યા પછી નોઝનો પાર્ટ ઓપન ન કરવું જોઈએ કે ગળે લટકાવવું જોઈએ નહીં, નહીં તો ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટેનો હેતુ સર થઈ શકશે નહીં. હવે આપણે જોઈ લઈએ કે એક માસ્ક પહેરીને હું તમને ડેમો કરીને બતાવી દઉં, અને જે તમારા સ્ક્રીન પર લખાયેલા સ્ટેપ હશે એ મુજબ સ્ટેપ આવશે. તમે માત્ર સૌથી પહેલા માસ્ક તમે જ્યારે પહેરવાનો પ્રોસેસ કરો છો તો ફર્સ્ટ પ્રોસેસ આમાં નથી લખ્યો, પણ વોશ યોર હેન્ડ પ્રોપરલી. માસ્ક પહેરતા પહેલા હેન્ડ વોશ કરી લો, ત્યારબાદ માસ્કને ઓપન કરી અને એકવાર ચેક કરી લો કે એમાં કોઈ પણ જગ્યાએ હોલ નથી, ટેર નથી, ફાટી નથી ગયું, અથવા તો એની સ્ટ્રિંગ બરોબર છે કે નહીં. આ જો ભૂલ થાય તો આ માસ્કમાં એ પણ ખામી હોઈ શકે છે. ત્યારબાદ માસ્કની અંદર આપેલા ફોલ્ડ જોઈ લો કે આ જે પ્લીટ્સ છે એ પ્લીટ્સ ડાઉન સાઈડ હોવા જોઈએ. મેટાલિક સ્ટ્રીપ હોય તો તમને આઈડિયા આવી જશે કે આ પાર્ટ ઉપર રાખવાનો છે, પણ જો મેટાલિક સ્ટ્રીપ ના હોય એ સંજોગોમાં આ જે સ્ટ્રીપ પ્લીટ્સ આપ્યા છે પ્લીટ્સ ડાઉન સાઈડ હોવા જોઈએ. ત્યારબાદ આ માસ્કને એ રીતે લઈને મૂકો એક સાથે કે તમારું નાક, મો અને ચીન એટલે કે દાઢીનું ત્રણે ત્રણ એરિયા કવર થઈ જાય. દાખલા તરીકે આ રીતે એકવાર મૂકશું અને આપણે સીધે સીધી સ્ટ્રીપ અહીંયા પહેરી શકીશું. માસ્ક પહેર્યા બાદ જો મેટાલિક સ્ટ્રીપ હોય તો નોઝ બ્રિજ પર તમે એને પ્રેસ કરીને નખતો શેપ આપી દો, અને માસ્કને નીચેથી એકવાર ખેંચી અને આખા ફેસને કવર થાય એ રીતે કવર કરી દો. ત્યારબાદ આ માસ્કને આપણે અડવાનું નથી. માસ્કને વારંવાર પહેર્યા પછી અડવાથી અથવા આઉટર સરફેસને અડવાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ રહેલા હોય છે. હવે જો માસ્ક તમારી પાસે આ રીતે સ્ટ્રીપ વાળું ન હોય અને દોરી બાંધવાની કન્ડિશન થાય, એ સંજોગોમાં દોરી તમે એકવાર સૌથી પહેલા માથાના પાછળના ભાગે, એ પણ તમને એક ડેમો કરીને બતાવી દો. તો આ એક માસ્ક છે, આપણી પાસે કોટન માસ્ક છે જેના સ્પ્લિટ અત્યારે તમે જુઓ દેખાઈ શકતા હોય તો ડાઉન સાઈડમાં છે. આ માસ્કને અહીંયાથી આપણે લયા છે, ઉપરની અપર સ્ટ્રિંગ છે એ માથાના પાછળના ભાગે તમારે બાંધવાની છે, જેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો એ વિડીયોમાં. નીચેની સ્ટ્રિંગ છે એ નેકના પાછળના ભાગે તમે આ રીતે બાંધી શકો છો. હવે માસ્ક એકવાર પહેરી દીધું, એડજસ્ટ કરી લીધું, સ્ટ્રીપ કર્યું, ત્યારબાદ એને વારંવાર નથી અડવાનું. તમે પણ સિક્યોર થઈ ગયા છો, પણ આઉટર સરફેસ જે છે એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ એટલું ન રહ્યું. હવે જ્યારે માસ્કને ડિસ્પોઝ એટલે કે માસ્કને જ્યારે કાઢવાનું થાય, એકવાર માસ્ક પહેર્યા પછી એને વારંવાર ટચ નહીં કરવું જોઈએ, માસ્કને ગળા પર લટકાવવું નહીં. 6 કલાક ઓછામાં ઓછા આપણે ઉપયોગ કરીએ અથવા તો વેઇટ થાય પહેલા તમામ સૂચના આપણે જોઈ લીધી. ડિસ્પોઝેબલ માસ્ક હોય તો ક્યારે પણ ફરી યુઝ નથી કરવાનો. નેવર યુઝ ધી ડિસ્પોઝેબલ માસ્ક, નેવર યુઝ ધી ડિસ્પોઝેબલ માસ્ક. અને બીજી સૌથી અગત્યની વસ્તુ છે કે જ્યારે પણ તમારે માસ્ક કાઢવાનું છે, ડિસ્પોઝ કરવાનું છે, ખૂબ જ નાની નાની વસ્તુઓ છે પણ ધ્યાન રાખવાના મુદ્દા છે,
કે તમે ડસ્ટબિનની નજીક જતા રહો, આગળના ભાગેથી નીચે નમો અને સૌથી પહેલા લોઅર સ્ટ્રિંગને ઓપન કરો. ઓપન યોર લોઅર સ્ટ્રિંગ, નેવર ઓપન ધી અપર સ્ટ્રીપ. અપર સ્ટ્રીપને ઓપન કરશો તો આ બાટ ખોલીને તમારા કપડાને લાગી જશે કે તમને ઇન્ફેક્ટ કરી દેશે. એટલે પહેલામાં પહેલા નીચેની દોરી છોડવી, ત્યારબાદ આ રીતે ઉપરની દોરી તમે છોડી શકો છો. એકવાર દોરી તમે જ્યારે છોડો ત્યારે બંને સ્ટ્રીંગ માત્ર દોરીને પકડવાની છે અને વેસ્ટ બીન જે છે યલો કલરની કે તમે જે વેસ્ટ બીન યુઝ કરો છો એનું ઢાંકણ ઓપન કરીને સીધે સીધું ત્યાં માસ્કને ડિસ્કાર્ડ કરી દેવાનું છે. માસ્કની દોરી છોડી દીધા પછી એના અન્ય કોઈ પાર્ટને ટચ કરવાના નથી, સીધું ડિસ્કાર્ડ કરવાનું રહેશે. ધ્યાન રાખવાનો મુદ્દો કે માસ્ક કાઢતી વખતે નીચેની દોરી જ ઓપન કરવી પહેલી, જો માસ્ક દોરીથી બાંધવાનું થાય એવા સંજોગો. હવે માસ્ક મેડિકલ પર્સને અથવા તો કોઈ પેશન્ટની કેર સાથે જોડાયેલા વ્યક્તિએ અથવા ઘરે હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા વ્યક્તિની સાથે સારવારમાં જોડાયેલા વ્યક્તિ હોય તો એવા વ્યક્તિએ આ માસ્ક ડિસ્ચાર્જ કરતા પહેલા સોડિયમ હાઇપોક્લોરાઇડ 1% સોલ્યુશનમાં આ માસ્કને ડિસઇન્ફેક્ટ કરવું, ત્યારબાદ જ એનો ડિસ્કાર્ડ કરવો જોઈએ કે ડિસ્પોઝ કરવો જોઈએ. તે પણ બ્યુરિયલ અથવા ડ્યુપ બર્નિંગ મેથડથી આપણે એને ડિસ્કાર્ડ, ડ્યુપ બ્યુરિયલ અથવા તો બર્નિંગ મેથડથી એનો ડિસ્કાર્ડ કરવાનો છે. પરંતુ હોમ ક્વોરન્ટાઇનમાં જ્યારે વ્યક્તિ રાખ્યા એની સારવાર સાથે જોડાયા હોય અને હાઇપોક્લોરાઇડ સોલ્યુશન અવેલેબલ ન હોય તો બ્લીચિંગ સોલ્યુશન, જે ઓર્ડિનરી બ્લીચિંગ સોલ્યુશન છે, એ 5% નું સોલ્યુશન બનાવીને આપણે આપણા માસ્કને ડિસઇન્ફેક્ટ કરી શકીએ છીએ. તો આ જે હતું એ જનરલ ગાઈડલાઇન હતી કે જનરલ પબ્લિકને માસ્ક યુઝ કરવું કઈ રીતે કરવું અને કઈ રીતે ડિસ્પોઝ કરવું. તો આપણે આજના સેશનની અંદર ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલના એરિયામાં જે પર્સનલ રેશનલ યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે એની સાથે જનરલ પબ્લિકની માસ્ક માટેની પણ ગાઈડલાઇન આપણે જોઈ લીધી અને ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલની જે સ્ટ્રેટેજી એ પણ આપણે એને તમામ વસ્તુ વિગતવાર જોઈ લીધી છે. હવે આપણે એટલું જોઈ લઈએ કે એઝ અ ફાર્માસિસ્ટ હોય, માત્ર 2 મિનિટનો સામાન્ય રોલ છે, કે આપણે ફાર્મસી સાથેના વિભાગ સાથે જોડાયેલા હોય તો આમાં આપણો શું રોલ રહેશે. તો આ કોવિડ મહામારીને અટકાવવા માટે સૌથી મોટો અગત્યનો અને આપણો જે રોલ રહેશે, એન્શ્યોર એડિક્વેટ સ્ટોક એન્ડ સપ્લાય ઓફ એપ્રોપ્રિએટ સ્ટોક ઓફ રિલેવન્ટ મેડિસિન. જે મેડિસિન જરૂરી છે એવા મેડિસિનનો સપ્લાય અને સ્ટોરેજ એડિક્વેટ છે કે નહીં એને એન્શ્યોર કરવાની જવાબદારી આપ પર રહી છે. ખૂબ જ મોટી જવાબદારી છે, કારણ કે હોસ્પિટલમાં ડ્રગ સપ્લાય એ ખૂબ જ અગત્યનો ભાગ છે. ત્યારબાદ અને જ્યાં શોર્ટેજ લાગે છે ત્યાં તમે ઓથોરિટીને જાણ કરો અને એનો પૂરતો સપ્લાય તમારા ઓન હેન્ડ તેના માટેની વ્યવસ્થા કરી શકે. સેકન્ડ મને એની સાથેનો છે કે હેલ્થ કેર પ્રોફેશનના બીજા વિભાગ છે, એટલે લેબોરેટરીઝ વિભાગ છે, વોર્ડમાં સર્વિસીસ અપાય છે, ક્લિનિકલ એરિયા અથવા ઇનપેશન્ટ એરિયા છે, એની સાથે આપણે એટલે કે ફાર્માસિસ્ટ કોલેબોરેશન કરી રાખવું જરૂરી છે જેથી એમને ખૂબ જ આઈડિયા રહે કે દાખલા તરીકે એક વ્યક્તિનો સેમ્પલ ગયો છે અને લેબોરેટરી એરિયા સાથે તમારું સંકલન સારું છે તો તમને બેસ્ટ આઈડિયા મળશે કે આજના દિવસનો આટલા રિપોર્ટમાંથી આટલા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો એને આટલી મેડિકેશન જવી જોઈએ. ત્યારબાદ છે કે હોસ્પિટલમાં જે ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ માટેના જે કઈ સ્ટેપ લેવાઈ રહ્યા છે એમાં આપ સૌથી અગત્યનો રોલ ભજવી શકો છો એઝ અ ફાર્માસિસ્ટ હોસ્પિટલની અંદર. કારણ શું છે કે આપ એવી જગ્યાએ બેઠા છો કે જે ઓપીડીની વિઝિટ લઈ રહ્યા છે એ તમામ દર્દીઓ આપ પાસે મેડિકેશન માટે આવવાના છે અને ત્યારે આવા વ્યક્તિને તમે યોગ્ય માહિતી ઇન્ફેક્શનમાં પ્રિવેન્ટ કરવાની પણ આપી શકો છો. એમને ચિંતા કે ડર લાગે તો તમે એમનું કાઉન્સેલિંગ બી કરી શકો છો. એમને લાગતી બીક હોય કે આ ઇન્ફેક્શન મને લાગી નહીં જાય, આ રોગ મને નહીં લાગી જાય, મારા સગાઓને નહીં થઈ જાય, ઘરે નહીં થઈ જાય, તો એવી જો તમારી સાથે કોઈ વસ્તુ જ્યારે દવા લેવા આવે ને તમારી સાથે ચર્ચા કરે તો તમે કાઉન્સેલિંગ બી કરી શકો છો. તો આ તમે એક પ્રિવેન્શન માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવી શકો છો. ત્યારબાદ એન્શ્યોરિંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ એન્ડ સપ્લાય, એટલે કે તમારી પાસે જે કઈ આ જે સપ્લાય જે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ જે તમને સપ્લાય થઈ રહી છે એ તમામ વસ્તુની માહિતી તમે રાખી શકો છો અને એપ્રોપ્રિએટ એનો યુઝ કરી અને આ બધા વસ્તુનું થતું કન્ટામિનેશન પણ અટકાવી શકાય છે. ત્યારબાદ છે ફાર્મેકો વિજિલન્સ અને મોનિટરિંગ ધી ટ્રીટમેન્ટ આઉટકમ, એટલે કે જે ડ્રગ્સ જે પર્પઝ માટે આવી છે અથવા જેને આપવામાં આવી છે એનો ઉપયોગ થાય છે કે નહીં અથવા એને ડિસ્કાર્ડ કરી દેવામાં આવે છે કે કેમ એ પણ એનું વિજિલન્સ રાખી શકે છે. એના માટે જો કોઈ ડેઝિગ્નેટર પસંદ કરવામાં આવે તો એ પણ ફાર્મેકો વિજિલન્સ કરી શકે છે અને એને આ કામગીરી સોંપી શકાય છે. ત્યારબાદ જે વ્યક્તિ જે ટ્રીટમેન્ટ લે છે એ ટ્રીટમેન્ટ પછી એનો આઉટકમ શું છે એનો પણ આપ ઈચ્છો તો મોનિટરિંગ અથવા તો સર્વે કરી શકાય છે. તો આ હતો એની સાથેનો જોડાયેલો રોલ કે જે આપ પણ ભજવી શકો છો. અને આજના ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલના આ જે સેશન છે એ સેશનમાં આપ ઇન્ફેક્શન એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય, કયા કયા પગલાં લઈ શકાય, કયા કયા સ્ટાન્ડર્ડ પ્રિકોશન છે, રેસ્પિરેટરી એન્ટ્રી કયા કયા છે, હેન્ડ હાઇજીન કઈ રીતે કરી શકાય એમ છે અને ત્યારબાદ રેશનલ યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અને જનરલ પબ્લિકે માસ્ક કઈ રીતે પહેરવું તે પણ આપ સમજી શક્યા છો એવી આશા રાખું છું. અને આજનું આ સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપે વિડીયોમાં અવેલેબલ છે એવી હશે તો લિંક શેર કરી દઈશું. રેશનલ યુઝ ઓફ પીપીઈ છે એનો વિડીયો પણ છે જે જીજી હોસ્પિટલ જામનગરે
જે ગુજ મોમ કરીને એની ચેનલ છે એના પર મૂક્યો છે, ખૂબ જ સરસ છે, ડોક્ટર મૌલિક શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે અને જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે ગાઈડલાઈનમાં દર્શાવેલા તમામે તમામ સ્ટેપનું સરસ રીતે ફોલો કરવામાં આવેલું છે, તેનું પાલન થયેલો વિડીયો પણ આપ જોઈ શકો છો. હાલ સમયની મર્યાદા હોય, સમયથી આપણે 10 મિનિટ ઉપર ઘટા રહ્યા છે એટલે વિડીયો હું અત્યારે પ્લે કરી શકું નહીં, પણ તમને આ જણાવું છું કે જીજી હોસ્પિટલ જામનગર દ્વારા તૈયાર કરે ડોક્ટર મૌલિક શાહ અને તેમની ટીમ દ્વારા આ વિડીયો તૈયાર કરવામાં આવેલો છે, જે યુટ્યુબની ગુજવમ ચેનલ પર અવેલેબલ છે, આપ એને જોઈ શકો છો. ડોક્ટર મૌલિક અને એમની ટીમ પાસેથી અમે આ વિડીયો પ્લે કરવાની પણ મંજૂરી કે અનુમતિ લીધેલ છે. એ સિવાય મેડિપ્લેક્સ કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જે જે પૂછ્યું ને ઓકે, તો મેડિપ્લેક્સ ઓકે થેન્ક યુ. તો પ્લેક્સ એમડી પર એનો વિડીયો મૂકેલો છે, વિડીયો જોઈ શકો છો. સમયને અભાવને આપણે વિડીયો રન કરી શકીશું નહીં. તમામ જોડાયેલા ફાર્માસિસ્ટ જે આજે ફાર્મસી કાઉન્સિલ અને SIHFW ના સંકલનમાં થયેલા વેબિનારમાં જોડાયા એ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર, તમામનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ વિષ્ણુભાઈ, ઘણી બધી વિગતવાર માહિતી આપી, લગભગ દરેક ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેઝર્સ ના દરેક એરિયાને ટચ કરેલ છે. તો આપણે હસમુખભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ. 5-1 મિનિટ આ સેશન રિલેટેડ ક્વેશ્ચન આન્સર થોડા આવ્યા છે એ ડિસ્કસ કરી લઈએ. Then we will have to end this event because already we are running out of time. 3:30 scheduled હતું. Let us see જેટલું આપણને software allow કરશે એટલું આપણે question answer લઈએ છે. Okay, yes. તો પહેલો જ ડોક્ટર કૌશિક કન્નડા છે, લખે છે કે વન્ડરફુલ સેશન અને ફાર્મસી એની સ્પેસિફિક પ્રોટોકોલ ફોર COVID-19 ઇન કન્સર્ન ટુ સ્ટુડન્ટ્સ ફેકલ્ટી મેમ્બર એન્ડ ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ. તો ડોક્ટર કૌશિકને જણાવવા માંગીએ છે કે જે પણ પ્રોટોકોલ નોન કોવિડ એરિયાના હર્ષ ગોસ્વામી સરે જે ડિસ્કસ કર્યા તે કોલેજીસમાં લાગુ પડશે. સ્ટુડન્ટ્સની જ્યાં સુધી વાત છે, આપણે સ્ટુડન્ટ્સને રજા આપેલી છે લોકડાઉનના સંદર્ભમાં, ફેકલ્ટી મેમ્બર્સને ઓલ 5 કોમન પ્રિવેન્ટિવ મેઝર્સ જે છે એમને ફોલો કરવાના છે, એટલે સેપરેટ પ્રોટોકોલ ફોર ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ્સ આર નોટ ધેર, પણ સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સિંગ, ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ એ જે પણ બેઝિક પ્રોટોકોલ છે એ દરેક જગ્યાએ ફોલો કરવાના છે. ક્લીનલીનેસ ટ્વાઇસ ઇન અ ડે વિથ સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન એ મસ્ટ છે. ઓલ ધી સરફેસીસ, ટેબલ ટોપ છે, કબાટ છે, એ બધી સરફેસીસને સાફ કરવાની છે અને ફ્રીક્વન્ટલી ટચ જે પણ એરિયાસ છે, હેન્ડલ છે, ડોર હેન્ડલ છે, કબાટનું હેન્ડલ છે, લિફ્ટની સ્વિચ છે, એ જે બધા પ્રોટોકોલ છે એ પણ આપની ઇન્સ્ટિટ્યૂટમાં પણ લાગુ પડશે. ઓકે, ભાવિનભાઈ ભીમાણી ચેટબોક્સમાં લખે છે કે what precautions we have to keep in mind to prevent the spreading of disease when college will reopen after lockdown as public place, right? તો એના વિશે આપણે ખાસ એ કહેવાની જરૂર છે કે જેટલા પણ હેન્ડ વોશિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગેધરિંગ અવોઇડ કરવાનું જે વાત છે એ આપણે ફોલો પછી પણ કરવી પડશે, કારણ કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે સડનલી એકબીજાના કોન્ટેક્ટમાં આવવાથી સબ ક્લિનિકલ કેસીસ જે છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ કરી શકે છે. તો જે અત્યારે આપણે ટેવ પાડેલી છે ફિઝિકલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાની, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં
ક્લાસની બેચ સાઇઝ નાની કરી દેવામાં આવી છે, એટલે નાની બેચ સાઇઝ કરી અને તમે 1 મીટર ડિસ્ટન્સ મેન્ટેન કરીને તમે તમારા ક્લાસીસ કઈ રીતે ચલાવી શકો એનું આયોજન કરી, અને લોકડાઉન પછી પણ જ્યાં સુધી આ એપિડેમિક ની કર્વ ફ્લેટન ન થાય, એટલે કે એ જ્યાં સુધી કેસીસ રિકવર થઈને રિડ્યુસ ન થઈ જાય ત્યાં સુધી આ બધી જ હેલ્ધી હેબિટ્સ જે આપણે અત્યારે પાડી છે એ ચાલુ રાખવી પડશે. ઓકે, ક્વેશ્ચન આન્સર. મોન્ટોકુમાર પટેલને કંઈ કહેવું હોય તો યુ આર મોસ્ટ વેલકમ સર, યુ કેન એડ્રેસ ધીસ ઓડિયન્સ. ઓકે, થેન્ક યુ ફોર એરેન્જિંગ વિથ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ. સ્પેશિયલી 2-3 દિવસથી ફોલોઅપમાં રહીને શોર્ટ સમયમાં આ રીતે આયોજન થયું અને આટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા ગુજરાતના ફાર્માસિસ્ટોએ, અને દરેક એકેડેમિશિયન દરેક ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ પણ આમાં પાર્ટિસિપેટ લીધું, અને એ લોકો બી હવે આગળ અમે ઝોન વાઇઝ આપણે વેબિનાર કરવાનું આયોજન બી અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે. તો એમાં પણ આપ સહયોગ આપશો અને આપણે કઈ રીતે આગળ વધવું, અને બધા ફાર્માસિસ્ટો COVID-19 વોરિયર્સ તરીકેની અમારી 3300ની પણ ટીમ છે, તો આપ એનો પણ ક્યાંય જરૂર પડે તો ઉપયોગ કરી શકો છો. અને સરકાર સાથે પણ અમે વાત કરેલી છે, પરંતુ જ્યાં સુધી સરકારની કોઈ ગાઈડલાઇન્સ ના આવે ત્યાં સુધી અમે આગળ હજુ વધી નથી શક્યા. તો ટ્રેનિંગ અત્યારે બેસ્ટ ઓપ્શન છે કે પહેલા એમને આપણે ટ્રેનિંગ આપીએ, પછી જ્યારે બી જરૂર પડે ત્યારે એમને આપણે લઈ શકીશું સાથે. અને થેન્ક યુ ટુ ઓલ ફાર્માસિસ્ટ પાર્ટિસિપેન્ટ, તમે જે સમયગાળો આપ્યો શોર્ટ સમયમાં, કારણ કે દરેક ફાર્માસિસ્ટ હોય કે એકેડેમિશિયન હોય કે કોમ્યુનિટી ફાર્માસિસ્ટ હોય, હંમેશા ટ્રેનિંગ લેવામાં આપણું ગુજરાત તો આગળ જ છે. લગભગ આખા ઇન્ડિયામાં ગુજરાતના ફાર્માસિસ્ટો વધારે ટ્રેનિંગ લે છે. તો ફરીથી આપણે વેબિનાર થ્રુ પણ એક આયોજન આ રીતે કર્યું અને એમાં બધાએ પાર્ટિસિપેટ કર્યું એના બદલ હું આભાર માનું છું. થેન્ક યુ, અને થેન્ક યુ ટુ ઓલ ટીમ તમારી જે સારો ટેકનિકલ સપોર્ટ આપવા માટે. અને કોઈ પણ સ્પીકરની પણ જરૂર હોય તો અમારા એકેડેમિશિયન ટીચર પ્રિન્સિપલ પ્રોફેસર બધા રેડી પણ છે, તો તમે એમનો પણ યુઝ કરી શકો છો. તો તમારે જ્યારે બી જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરજો, તો હું તમને પ્રોવાઈડ કરીશ લિસ્ટ. થેન્ક યુ વેરી મચ સર. ક્વેશ્ચન આન્સરમાં ડોનિંગ ડોફિંગની વિડિયો માટે પૂછેલ છે, તો તમને યુટ્યુબ પર ડોક્ટર મૌલિક શાહ જે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરના પીડિયાટ્રિશિયન છે એમની ગુજરાતીમાં વિડીયો મળી જશે, જે તમે તાલીમ માટે પણ ઉપયોગ કરી શકશો. એ બહુ જ પરફેક્ટ રીતે અને ઘણી સારી રીતે બનાવેલી છે, જે અમે અમારી SIHFW ની તાલીમમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. સમય મર્યાદાના કારણે ક્વેશ્ચન્સ લઈ શકાય તેમ નથી. હસમુખભાઈ પટેલ અને હર્ષ ગોસ્વામીનો આપણે આભાર માનીએ, અને ઘણા બધા ક્વેશ્ચન અને ચેટબોક્સમાં પાર્ટિસિપન્ટ્સે કોમ્પ્લિમેન્ટ્સ અને સારા ફીડબેક લખ્યા છે. ધે લાઈક ધેર પ્રેઝન્ટેશન એન્ડ ધે આર થેન્કિંગ અવર પાર્ટિસિપન્ટ્સ આર થેન્કિંગ ધેમ ફોર ધેર વન્ડરફુલ પ્રેઝન્ટેશન. તો આ સાથે આજની આ ઇવેન્ટ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. સી યુ સૂન, સી યુ નેક્સ્ટ ટાઈમ. અમને આશા છે કે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે જ્યારે આવીએ ત્યારે ફરીથી આ ફાર્માસિસ્ટ મિત્રોનો ગ્રુપ ફરીથી અમારી સાથે જોડાશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ ટુ ઓલ મેડમ. હર્ષ ગોસ્વામી પટેલ સાહેબ, મેડમ આભાર. થેન્ક યુ મોન્ટુ સર. થેન્ક યુ વેરી મચ સર.